વેલકમ ટુ પ્રાજસ્વ તમામ મિત્રોનો પ્રાજસ્વના YouTube ચેનલ પર આપ સર્વ મિત્રોનો હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે આજે પાર્ટ 2 ની અંદર કાલે પાર્ટ 1 માં આપણે ચર્ચા કરી હતી એ ચર્ચાને આપણે આજે પાર્ટ 2 માં આગળ લઈ જવાની છે બરાબર મિત્રો. ચલો બધા મિત્રો પહેલા તો ફટાફટ લાઈવ આવી જાઓ બરાબર, તમારા મિત્રોને લિંક મોકલી દો. આપણે આજે જે અધૂરી ચર્ચા જે બાકી રહી ગઈ છે બધું આજે આપણે ડિસ્કસ કરવાનું છે અને આજે સીધું તમારી સાથે તમારા દરેક પ્રશ્નના જવાબ દેવાના છે બરાબર. તમે કાલે પાર્ટ 1 આપણો જોયો, તમે વિભાગ 1 ની કેવી રીતે તૈયારી કરવી એ તમે આજે જોઈ હશે બરાબર. તમને આજે આમાં ઘણા બધા પ્રશ્ન પણ થયા હશે કે સર આમાં આ પ્રશ્ન થયો આ પ્રશ્ન થયો બરાબર, તો એ પ્રશ્ન પણ આજે આપણે જોશું. ચલો બધા મિત્રો ફટાફટ લાઈવ આવી જાઓ. શિલ્પાબેન વી આર વેઇટિંગ સર. ઓકે શિલ્પાબેન આવી ગયા છે આપણે બરાબર આજની ચર્ચા માટે. બધાએ જમી બમી લીધું હશે આરામથી મને લાગે છે બરાબર, વાળું કરી લીધું હશે, શાંતિથી આપણે ચર્ચા કરવાની છે અને બાકીના જે પ્રશ્નો છે એ પણ આપણે જોવાના છે. ઓકે ચલો બધા મિત્રો ફટાફટ આવી જાઓ બરાબર, આપણે સેશન આજની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તમને મારો અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં એકવાર કન્ફર્મેશન આપી દેજો બરાબર, એટલે પછી આપણે ડિસ્કસ સ્ટાર્ટ કરીએ. તમને મારો અવાજ બરાબર આવી રહ્યો છે કે નહીં એકવાર કન્ફર્મેશન આપી દેજો. આપણે ગઈકાલે વિભાગ 1 ની અંદર જે ત્રણ પાઠ કર્યા હતા બરાબર, એ રીતે આપણે આખું સમજ્યા હતા બરાબર કે વિભાગ 1 ની અંદર 50 પ્લસ માર્ક્સ કેવી રીતે લાવી શકાય બરાબર, જનરલ નોલેજ જીકે માં શું વાંચવું જોઈએ, શિક્ષક અભિયોગ્યતા એટલે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન વર્ગ વ્યવહાર કેળવણી આમાં શું વાંચવું જોઈએ, અને સાથે સાથે આપણે જોયું હતું કે અંગ્રેજી અને ગુજરાતી ગ્રામર બરાબર, તો અંગ્રેજી અને ગુજરાતી ગ્રામરમાં શું વાંચવું જોઈએ કેવી રીતે તૈયારી કરવી જોઈએ. આમ ટોટલ 75 માર્ક્સનો જે પહેલો વિભાગ છે આ પહેલા વિભાગની અંદર 75 માર્ક્સમાંથી 50 પ્લસ માર્ક્સ લાવવા હોય તો આપણે કયા કયા ટોપિક અગત્યના છે એ ટોપિકની પણ ચર્ચા કરી હતી બરાબર. મેં તમને કીધું હતું કે તમારે જે વર્ગ વ્યવહાર જે છે એની અંદર શું શું વાંચવું જોઈએ, શિક્ષણ વ્યવહાર વર્ગ વ્યવહાર વર્ગ વ્યવહારના ઘટકો અધ્યાપન પદ્ધતિઓ પ્રયુક્તિઓ કૌશલ્યો અધ્યાપનના સૂત્રો બરાબર મૂલ્યાંકનની આખી પ્રક્રિયા આ બધી વસ્તુ આપણે વર્ગવ્યવહારમાં જોવાની હતી. અને મનોવિજ્ઞાન ની અંદર પણ મેં તમને બધા ટોપિક કીધા હતા બરાબર, કયા કયા ટોપિક અગત્યના હતા એ બધા ટોપિક તમને નોટ પણ કરાવ્યા હતા બરાબર, આ બધા ટોપિક તમે જોયા હતા. અને સાથે સાથે આપણે કેળવણી ની અંદર શું કરવાનું હતું અને શિક્ષણની યોજનાઓ અને પંચો જે હતા એની વાત કરી બરાબર, આખો આપણે વિભાગ 1 કમ્પ્લીટ કર્યો હતો. ઓકે હવે આપણે આજે ચર્ચા કરવાની છે વિભાગ 2 ની અંદર. ઓકે મિત્રો તમે એકવાર તમારો કન્ફર્મેશન મને આપી દો તો કે તમને મારો અવાજ બરાબર આવે છે કે નહીં. લાગે છે કે ટેકનિકલ એરર હોય એવું લાગે છે. તમારા કોઈ નો મેસેજ નથી આવ્યો બરાબર, 40 જણા લાઈવ જોઈ રહ્યા છે પણ એક પણ મેસેજ નથી આવતો એટલે મને લાગે છે તમને મારો અવાજ બરાબર નથી આવી રહ્યો. તમને મારો અવાજ બરાબર આવે તો એક વાર કન્ફર્મેશન આપી દો. પછી આપણે આજની ડિસ્કસ શરૂ કરીએ બરાબર. ચલો મિત્રો આપણે થોડી જ વારમાં સેશન શરૂ જ કર્યું છે, થોડી ટેકનિકલ એરર છે બરાબર,
ત્યાં સુધી બધા મારી સાથે જોડાયેલા રહ્યો. આપણે વાત કરી હતા વિભાગ 1 ની અને વિભાગ 2 ની, બરાબર. ટેટ ટાટ ની અંદર સારા માર્ક્સ કેવી રીતે લેવા એના માટે આપણે ચર્ચા કરી રહ્યા હતા, બરાબર મિત્રો. આપણે વિભાગ 1 અને વિભાગ 2 ની, આજે વિભાગ 2 ની ચર્ચા કરવાની છે. ઓકે કદાચ ત્યાં ઓકે મિત્રો, જે ટેકનિકલ એરર હતી એ ક્લિયર થઈ ગઈ છે, બરાબર. હવે મને તમારી બધી કમેન્ટ દેખાઈ રહી છે. હાય હાય, કદાચ ત્યાં કમેન્ટ દેખાતી નહીં હોય પણ હવે દેખાય છે, બરાબર. હવે એકવાર ખાલી કન્ફર્મેશન આપી દો, હવે તમને મારો અવાજ એકદમ ક્લિયર આવે છે ને? એકવાર હવે મેસેજ આપી દો, હવે છેલ્લું કન્ફર્મેશન આપી દો એટલે આપણે છે ને ગાડી ઉપાડી આપણી સીધી, બરાબર ને? ઓકે ચલો, મીરા મુકેશ આવી ગયું છે, ભાભોર મમતાબેન નો પણ મેસેજ આવી ગયો છે, ગલચર પ્રવીણભાઈ આવી પણ ગયા છે, કમ્પ્લેટ સર અમિતભાઈ આવી ગયા છે, બરાબર. ચલો જુવાનસિંહભાઈ આવી ગયા છે, ઓલ ક્લિયર. ઓકે ચલો ચલો, ડન ડન ડન. સારું, તો મિત્રો આપણે જેમ વાત કરતા તેમ આજે આપણે વિભાગ 2 ની વાત કરવાની છે, બરાબર. એની પહેલા આપણે થોડીક મેરિટની પણ ચર્ચા કરવાની છે, બરાબર. કે મેરિટ કેવી રીતે બને, કાલે એક બે પ્રશ્નોનો એવો પણ હતો કે સર મને મેરિટ કેવી રીતે ગણવાનું હોય છે, બરાબર. એ પણ આપણે જોઈ લઈએ છીએ અને મને આશા છે કે તમે બધાએ તમારું મેરિટ ગણી લીધું હશે, બરાબર. ચલો તો આપણે આજના સેશનની શરૂઆત કરીએ. જો આજે ટેટ 2 જે છે, બરાબર, ટેટ 2 નું મેરિટની ગણતરી કેવી રીતે તમને બધાને ખબર જ છે, બરાબર. એમ છતાં પણ ખાલી હું તમને કહી દઉં કે 50% ટેટના, બરાબર, પછી ત્યારબાદ 25% શેના ગણવાનો હોય છે, તો કે તમે જે બીએડ અથવા પીટીસી અથવા ડીએલએડ જે કરેલું એના ગણવાનો હોય છે, બરાબર. 20% તમારા બીએ અથવા બીએસસી, બરાબર, અથવા બીકોમ જે કરેલું એના, અને 5% તમારા અનુસ્નાતકના, બરાબર ને, એટલે એમએ અથવા એમએસસી ના હોય છે, બરાબર. આવી રીતે તમારે મેરિટ કાઉન્ટ કરવાનું હોય છે, બરાબર. હવે આ પ્રમાણે તમે તમારું મેરિટ ગણી જોયું હશે, બરાબર, કે જો તમારે અત્યારે 110+ માર્ક આવે તો તમારું મેરિટ કેટલું થાય, તમારું મેરિટ કેટલું થાય, આ તમારે તમારે તૈયાર કરી રાખવું જોઈએ, બરાબર. તમને બધાને ખબર છે તમારું મેરિટ. ચલો આમાંથી કોઈ મિત્ર મને કહેશે કે જો 110 માર્ક્સ આવે તો એમનું મેરિટ કેટલું થાય છે. ચલો આપણે તમારા પ્રશ્નોના જવાબ દેવાની છે, તમારી સાથે ચર્ચા કરવાની છે. પહેલા આપણે અહીંથી શરૂઆત કરવાની છે, પહેલા તમારું મેરિટ કેટલું થાય છે. જો 110+ માર્ક્સ તમે લાવો, તમે 110 માર્ક્સ લાવો તો તમારું મેરિટ કેટલું થાય છે એ તમે મને કોઈ કદાચ ગણ્યું હોય, ખબર હોય તો મને કયો. કોઈને ખબર છે તમારું મેરિટ? ચલો મિત્તલબેને કીધું કે મારું 71 નું થાય છે. સાથે સાથે તમે લખો તો તમારું મેરિટ શેમાં 71 થાય છે, ભાષામાં, મેથ સાયન્સમાં કે એસએસમાં? 65.29 થાય છે ટેટ 2 માં. કયા સબ્જેક્ટમાં થાય છે તમારું મેરિટ? મારે એક્સેસમાં 110 આવે તો 79 મેરિટ થાય છે. જો આ મેરિટ છે ને બહુ સરસ છે, જય સ્વામિનારાયણ, બરાબર. સુમિત્રાબેન નું 70 થાય છે, મિત્તલબેન નું ભાષામાં થાય છે, બરાબર. લેંગ્વેજમાં 180, ઓકે 72, મેથ સાયન્સમાં 72 થાય છે. પછી હું તમને કહું છું તમારું મેરિટ કેટલું થવું જોઈએ, બરાબર. 73 ભાષામાં, હિન્દીમાં સર 65.29 થાય છે, સારું કહેવાય. ભાષામાં 73 સારું કહેવાય, મેથ સાયન્સમાં 90, આ ખોટી વાત છે. હિરેન ઝાલા, હાય હાર્દિક સર, હાય. 75 મેથ સાયન્સમાં. હવે આમાં ખાલી અમુક છે ને એમના મેરિટ લખી દેતા હશે, બરાબર. ચલો જો મિત્રો, મારું તમને કહેવાનું ખાલી તાત્પર્ય એટલું જ છે કે તમારું મેરિટ જો તમારે મેથ સાયન્સ, બરાબર, મેથ સાયન્સ હોય અથવા એસએસ હોય અથવા લેંગ્વેજ હોય, બરાબર, આ ત્રણમાંથી તમારે કોઈ પણ એક સબ્જેક્ટ હશે, જો તમારે મેથ સાયન્સ હોય તો તમારું મેરિટ કેટલું થવું જોઈએ એ તમે ગણી લો એટલે તમને ખબર પડશે કે તમારે કેટલા માર્ક્સ લાવવાના છે. જો તમારે મેથ સાયન્સ હોય તો તમારે મેરિટ કેટલું થવું જોઈએ તમારું, તો કે તમારું 70+ મેરિટ થવું જોઈએ. કેટલું? મેથ સાયન્સ વાળાનું 70+ મેરિટ થવું જોઈએ ઓછામાં ઓછું, બરાબર. કેટલું? 70+ થવું જોઈએ. ઓકે, ત્યારબાદ એસએસ વાળા, તો એસએસ વાળાને તો 75+ મેરિટ થવું જોઈએ, એસએસ વાળાને 75+ એનું મેરિટ થવું જોઈએ, બરાબર. અને લેંગ્વેજ વાળા છે તો એને પણ 68 થી 70 ની આસપાસ અથવા એના પ્લસ એનું મેરિટ થવું જોઈએ, બરાબર. આ મેરિટ તમારું થવું જોઈએ. આ મેરિટ માટે તમારે કેટલા માર્ક્સ લાવવા પડે ને એ તમે તમારી રીતે ગણતરી કરી નાખજો, બરાબર, જ્યારે પણ ફ્રી હોવ ત્યારે. આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેશન કરી નાખવાનું કે તમારે હવે ટાર્ગેટ, જો આ તો તમારી સામે છે, આનાથી વધારે મેરિટ તમારું બનવું જોઈએ, બરાબર. અને આ બધામાં તમારે આ બીએડ તમારું પતી ગયું હશે, આ પણ પતી ગયું હશે, આ પણ પતી ગયું હશે, ખાલી ટેટ બાકી હશે, બરાબર. તો તમારે જોવાનું છે કે તમારે કેટલા માર્ક્સ તમારે લાવવા પડે તો તમારું મેરિટ આ થાય. 70+ 75+ અથવા 68 થી 70 માટે તમારે કેટલા માર્ક્સ લાવવા જોઈએ તમારે ગણવાનું છે, બરાબર ને? સરસ પ્રવીણભાઈ, થેન્ક યુ. સામાજિક વિજ્ઞાનમાં 76 છે, સારું કહેવાય, બરાબર. વૈશાલી બેનને 71.66 ઇંગ્લિશમાં છે, સારું કહેવાય, બરાબર. આ છે ને
આટલું મેરિટ છે ને થોડું સારું કહેવાય બરાબર, આટલું મેરિટ તો ઓછામાં ઓછું થવું જ જોઈએ ને હોય, એના માટે તમારે કેટલા માર્ક્સ લાવવાના છે ને તમારે જોવું પડશે બરાબર, તમારે ગણતરી કરવી પડશે કે તમારે કેટલા માર્ક્સ લાવવા પડશે. ઓકે, અને આ વખતે તો સ્પર્ધા પણ વધારે છે સર, બીએડ સેકન્ડ યર રનિંગ છે તો આપી શકાય ના આપી શકાય? હો ભાઈ ના જ આપી શકાય, ભાર્ગવભાઈ બારોટ ભાર્ગવભાઈ ના આપી શકાય બરાબર. ચલો તો આ આપણે શું વાત થઈ, આપણે મેરિટની ચર્ચા કરી કે તમારે કેટલા માર્ક્સ લાવવા પડે. તો તમે બધાએ જોઈ લીધું હશે કે તમારે બધાને મેરિટનું કાઉન્ટ કરો, જો તમારે આટલું મેરિટ બનાવવું હોય ને તો 110 પ્લસ માર્ક્સ તમારે લાવવા જ પડતા હશે બરાબર. તો હવે આપણે 110 પ્લસ માર્ક્સ લાવવા માટે શું કરવું પડે એની વાત કરીએ છીએ બરાબર. આપણે વિભાગ એક કાલે જોઈ લીધો, હવે આજે આપણે ચર્ચા કરવાની છે વિભાગ બે. વિભાગ બે ની અંદર શું છે, વિભાગ બે ની અંદર જે 75 માર્ક્સ છે એના માટે શું કરવું જોઈએ, ચાલો આપણે એની ચર્ચા કરવાની છે. વિભાગ બે ની અંદર જે 75 માર્ક્સ છે એમાં લેંગ્વેજ વાળાએ શું વાંચવું જોઈએ, મેથ સાયન્સ વાળાએ શું વાંચવું જોઈએ અને એસએસ વાળાએ શું વાંચવું જોઈએ. ઓકે, એસએસમાં 75 છે, સારું કહેવાય મુકેશભાઈ, એસએસમાં 75. ચલો તમને આપણે કાલે જે વિભાગ એક ની વાત કરી, વિભાગ એક માં તો તમારા બધાના માઇન્ડમાં ક્લિયર થઈ ગયું ને કે વિભાગ એક માં કેવી રીતે વાંચવું જોઈએ, કયા ટોપિક અત્યારના છે, બધાને ક્લિયર થઈ ગયું હતું વિભાગ એક માટે શું કરવું જોઈએ. સર પાર્ટ વન માં સામાન્ય વિજ્ઞાન આવે, પાર્ટ વન ની અંદર જીકે ના પોર્શન ની અંદર ક્યાંક કદાચ વિજ્ઞાનના એક બે પ્રશ્ન જોવા મળે બરાબર, બાકી જનરલી વિજ્ઞાનના બહુ વધારે પ્રશ્ન તમને જોવા ના મળે બરાબર, જીકે તરીકે વિજ્ઞાન ક્યાંક આવી શકે. ઓકે હા ચલો ક્લિયર છે બરાબર, પાર્ટ વન તમારો ક્લિયર છે. પાર્ટ ટુ માં આપણે વાત કરીએ છીએ, તો પેલા લેંગ્વેજ ની વાત કરીએ બરાબર. લેંગ્વેજ વાળાને શું કરવું પડે, લેંગ્વેજ વાળાને ગુજરાતી હિન્દી અંગ્રેજી અને સંસ્કૃત બરાબર, આ ચારેયનું ગ્રામર કરવું પડે. શું કરવું પડે, આ ચારેયનું ગ્રામર કરવું પડે, એક બે ત્રણ અને ચાર, સમજે. તમારે આ ચારે ચાર વસ્તુનું એકદમ ગ્રામર કળકળાટ કરવું પડે બરાબર. હવે આની અંદર પાઠ્યપુસ્તકના પાઠ વાંચવાની જરૂર નથી બરાબર, પાઠ્યપુસ્તકના પાઠ વાંચવાની જરૂર, એમાં તમારે સ્પેસિફિક ગ્રામર જ આવશે. ઓકે, એટલે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃતનું ગ્રામર ધોરણ 6 થી લઈ અને 10મા ધોરણની પાઠ્યપુસ્તકની અંદર જેટલું પણ ગ્રામર આપેલું છે ને આ બધું ગ્રામર કરી નાખો ભાષાવાળા બરાબર, આ બધું તમે પ્યોર ગ્રામર કરી નાખો. આ ગ્રામર તમને બે જગ્યાએ કામ લાગશે. આપણે અત્યારે ભાષાવાળાની વાત કરીએ છીએ બરાબર, આપણે અત્યારે લેંગ્વેજ વાળાની વાત કરીએ. લેંગ્વેજ વાળાને શું ફાયદો થાય એની વાત કરું, લેંગ્વેજ વાળાને આમાં તો 75 માર્ક્સ નું ગ્રામર આવશે પણ સાથે સાથે ગુજરાતી અંગ્રેજી, બીજું ગુજરાતી અને અંગ્રેજી નું ગ્રામર તમારે પાર્ટ વન ની અંદર પણ કેટલા માર્ક્સ નું આવશે, તો કે 25 માર્ક્સ નું. કેટલા માર્ક્સ નું, 25 માર્ક્સ નું ગ્રામર તમારે એમાં પણ આવશે. એટલે લેંગ્વેજ વાળાને તો 75 પ્લસ 25 એટલે કે 75 અને આ પ્લસ 25 એટલે કે 100 માર્ક્સ નું તમને ગ્રામર જ આવે છે. હવે તમે વિચાર કરો, 150 માર્ક્સ ના પેપર માંથી 100 માર્ક્સ નું તો ગ્રામર જ છે. એટલે જો ગ્રામર તમને ના આવડતું હોય તો પછી કોઈ મતલબ રહે નહીં. સમજાય છે મારી વાત લેંગ્વેજ વાળાને, કે જેમને પણ લેંગ્વેજ છે એ લોકોએ પ્રોપર વે ની અંદર ગ્રામર, આ ચારે ચાર ગ્રામર તૈયાર કરવું પડે. અને સાથે સાથે જે પણ 6 થી 8 ના પાઠ્ય પુસ્તક છે એની અનુક્રમણિકાની અંદર પાઠના નામ આપેલા હોય છે અને એની સામેના લેખકના નામ આપેલા હોય છે, લેખકનો ટૂંકો પરિચય આપેલો હોય છે બરાબર. તો ક્યારેક એમાંથી પણ પ્રશ્ન પૂછે છે કે આ કવિતા કોના દ્વારા રચના કરવામાં આવી છે બરાબર. તો એ અનુક્રમણિકા જે ઇન્ડેક્સ છે 6 થી 8 ની, જો 6 થી 8 ના પાઠ્ય પુસ્તકની ઇન્ડેક્સ પણ તૈયાર કરી નાખવી પડે તમારે બરાબર. એટલે લેંગ્વેજ વાળાના ચારે ચાર ગ્રામર એકદમ કળકળાટ આવડું જોઈએ અને ફાયદો જ થવાનો છે. અહીંયા પણ આવવાનો છે ગ્રામર અને આ 25 માર્ક્સ નું પણ ગુજરાતી અંગ્રેજી ગ્રામર આવવાનું છે. એટલે 150 માંથી 100 માર્ક્સ તો ગ્રામરના જ છે. ઓકે ભાષા વાળા, સર 110 આવે તો 68.5 થાય મેથ સાયન્સમાં, હજી થોડું વધારો ભાઈ, 110 એ તમારે કદાચ થોડું છે ને 115 પ્લસ લાવો તો 70 પ્લસ મિનિટ તમારું ટપી જાય બરાબર ને, 70 પ્લસ મિનિટ તમારું જતું રહે. ઓકે ચાલો, હવે આ વાત થઈ આપણી લેંગ્વેજ વાળાની. તો ભાષાવાળા મિત્રોને સમજાઈ ગયું ને કે તમારે પ્રોપર ચારે ચાર ગ્રામર કરવાનું છે બરાબર, ગુજરાતી અંગ્રેજી અને હિન્દી અને સંસ્કૃત બરાબર, 20 20 20 અને 15 બરાબર, 75 માર્ક નું પ્યોર ગ્રામર આવવાનું છે. ઓકે તો એ એકદમ કળકળ કરો, આ ગ્રામર તમને આમાં પણ કામ લાગશે. ઓકે ચાલો, એના પછી આપણે વાત કરવાની છે કે મેથ્સ વાળાને શું કરવાનું બરાબર, મેથ્સ વાળાને શું કરવાનું. તો કે ભાઈ મેથ્સ વાળાને શું કરવાનું, મેથ્સ વાળાને 6 થી 8 ની બે પાઠ્ય પુસ્તક લેવાનું, એક ગણિતનું પાઠ્ય પુસ્તક અને બીજું વિજ્ઞાનનું પાઠ્ય પુસ્તક બરાબર. આ ગણિત અને વિજ્ઞાનનું પાઠ્ય પુસ્તક લઈ અને કળકળાટ કરી નાખવાનું. શું કરી દેવાનું, કળકળાટ કરી દેવાનું. પેલા પુઠ્ઠાથી લઈ અને છેલ્લા પુઠ્ઠા વચ્ચેનું જેટલું પણ છે ને બધું આવડવું જોઈએ. 6 થી 8માં જેને ગણિત વિજ્ઞાન છે એને મેથ અને સાયન્સ, જીસીઆરટી ની બુક છે આપણી, છે જીસીઆરટી ની બરાબર. અત્યારે જીસીઆરટી ની બુક છે, એનસીઆરટી ની અંદરથી જ આખી મતલબ એની જ કોપી કહી શકાય બરાબર, એ છે. તો એનું ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયેલું છે. તો આ જીસીઆરટી ની 6 થી 8 ની ચોપડી ઉઠાવો બરાબર, 3 ચોપડી ગણિતની ઉપાડો, 3 ચોપડી વિજ્ઞાનની ઉપાડો બરાબર. આ 6 6 ચોપડીનું બધું તૈયાર કરી નાખો, આમાંથી તમારા 75 માર્ક્સ કવર થઈ જશે બરાબર.
સમજાય છે ગણિત વિજ્ઞાન વાળાએ શું કરવાનું હોય? તો લેંગ્વેજમાં બુક વાંચવી કે નહીં? એટલે લેંગ્વેજમાં બુક નહીં, ગ્રામર જ કરવાનું છે. લેંગ્વેજમાં કઈ બુક વાંચશો તમે? લેંગ્વેજમાં તમારે ગ્રામર જ તૈયાર કરવાનું છે. ગ્રામર, ઓનલી ગ્રામર, અને થોડું ઘણું મેં તમને કીધું અનુક્રમણિકામાંથી કવિતા, કાવ્ય, પાઠના રચયિતા, લેખક, આવું ક્યાંક પૂછાઈ જાય બરાબર ને? ક્યાંક વચ્ચે એકાદ બે મેથડના પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ સંસ્કૃત ભાષા છે તો સંસ્કૃત ભાષા છે એ કઈ પદ્ધતિથી શીખવી શકાય બરાબર? એની અંદર સંભાષણ આવા અલગ અલગ ઓપ્શન હોય તો એકાદ બે પ્રશ્ન એના આવે, પણ બાકી વધારે મેજોરિટી પ્રશ્ન છે ને જે તમારે ગણિત અને વિજ્ઞાનને લેંગ્વેજ વાળાને ગ્રામરના જ છે બરાબર? હેલો, થેન્ક યુ સર. ઓકે ચાલો, હવે આમાં ક્લિયર મેથ સાયન્સ વાળા શું વાંચવાનું ખબર પડી ગઈ. ઓકે, હવે આપણે જોવું છે કે એસએસ વાળા શું વાંચવાનું બરાબર. એસએસ જેને છે સોશિયલ સાયન્સ બરાબર, મારે જ એસએસ છે બરાબર, મારે જ સબ્જેક્ટ છે ને સોશિયલ સાયન્સ મારો સબ્જેક્ટ છે બરાબર. તો એસએસ વાળા શું કરવું છે? તો કે ભાઈ એસએસ વાળાએ પણ સેમ ટુ સેમ 6 થી 10 સુધીની ચોપડી વાંચવી પડશે બરાબર. એને 6 થી 8ની ચોપડીમાંથી કવર થઈ જશે, પણ હવે કેવું છે કોમ્પિટિશન એકદમ ટફ છે બરાબર, મેરિટ ઉપર જશે, એટલે તમારે થોડું વધારે મહેનત કરવી પડશે બરાબર. આ વખતે મહેનત થોડી વધારે કરવી પડશે. ચાલો, તો તમારે જે છે એ 6 થી 10ની જીસીઆરટી ની પાઠ્ય પુસ્તક બરાબર ને, જીસીઆરટી નું પાઠ્ય પુસ્તક તૈયાર કરવાનું રહેશે. કોનું? સામાજિક વિજ્ઞાનનું બરાબર. સામાજિક વિજ્ઞાનની ચોપડી આખી તૈયાર કરી નાખો બરાબર, 6 થી 10 સુધીની. ઓકે, ક્લિયર. એક્ઝામ પછી નવી ભરતીમાં મેરિટ પહેલા કરતા ઊંચું જાય ને સર? હા, મેરિટ તો ઊંચું જ જશે. હવે મેરિટ છે ને ઊંચું જ જશે, અને જો મેરિટ ઊંચું નહીં જાય ને તો શું થશે? બીજી વસ્તુ, પેપર એટલું ટફ નીકળશે ને કે મેરિટ નીચું રહેશે, તો શું થશે? પેપર ટફ નીકળશે, અને જો પેપર થોડું સહેલું નીકળશે તો મેરિટ ઊંચું જશે. પણ એકદમ તૈયારી એકદમ જોરદાર કરવી પડશે બરાબર. ઓકે સર, જીકે માટે શું કરવાનું? જીકે માટેની આપણે વાત કરીએ છીએ મિત્રો, હમણાં જીકેની પણ આપણે વાત કરીએ છીએ. ઓકે ચાલો, તો તમારે પાર્ટ ટુ માં કોઈને કઈ પ્રશ્ન કરો, પાર્ટ ટુ કેવી રીતે વાંચવાનો, પાર્ટ ટુ માં શું વાંચવાનું, લેંગ્વેજ વાળાને પણ કહી દીધું, મેથ સાયન્સ વાળાને પણ કહી દીધું, અને એસએસ વાળાને પણ કહી દીધું બરાબર. આટલું તમારે તૈયાર કરવાનું છે. ઓકે ચાલો, હવે આપણે વાત કરવાની છે મિત્રો વિભાગ એક અને વિભાગ બે બરાબર. આપણે બંને જોઈ લીધું, વિભાગ એક માં કેવી રીતે માર્ક્સ કવર કરી શકાય 50+ માર્ક્સ, અને વિભાગ બે ની અંદર કેવી રીતે તૈયારી કરી આપણે, વિભાગ એક અને વિભાગ બે બંને જોઈ લીધું છે બરાબર. હવે આપણે થોડાક પ્રશ્નો જોવાના છે. ઓકે ચાલો, એની પહેલા એક જાહેરાત કરી દઉં બરાબર, કે પ્રાજસ્વ ફાઉન્ડેશન તમારા માટે એક મેગા સેમિનારનું આયોજન કર્યું છે બરાબર. જે લોકો અહીંયા ગાંધીનગરમાં રહે છે, જે લોકો અહીંયા ગાંધીનગરમાં રહે છે એમના માટે આ મેગા સેમિનારનું આયોજન કરેલું છે બરાબર. પ્રથમ પ્રયાસે ગ્રામ સેવકના અદભુત પ્રતિસાદ, ગ્રામ સેવકની જે હમણાં તાજેતરમાં રિઝલ્ટ આવ્યું એમાં ખૂબ જ અદભુત રિઝલ્ટ મળ્યું છે પ્રાજસ્વ ફાઉન્ડેશનને બરાબર. તો એના માટે હવે ટેટ ટાટની નવી બેચ શરૂ થઈ ગઈ છે બરાબર. હાલમાં ટેટ ટાટની એક બેચ તો અહીંયા ચાલુ જ છે, ઓફલાઈન બેચ બરાબર, એક બેચ ઓફલાઈન ચાલુ છે, પણ આ બીજી બેચ લોન્ચ કરી છે બરાબર. ક્યારથી લોન્ચ થાય છે? તો કે ભાઈ 16 સપ્ટેમ્બર, 16 સપ્ટેમ્બર તારીખ યાદ રાખી લેજો, 16 સપ્ટેમ્બર થી બીજી ઓફલાઈન બેચ ચાલુ થાય છે બરાબર. આની અંદર 5 દિવસ સુધી ડેમો લેક્ચર ફ્રી છે. જો તમે 16 તારીખે આવો તો 16 તારીખે 17, 18, 19 અને 20 5 દિવસ સુધી તમારા માટે ફ્રી ડેમો લેક્ચર છે, અને સાથે સાથે સેમિનાર પણ છે, એટલે તમારા તમામ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા લાઈવ રૂબરૂમાં થઈ જશે બરાબર. તો જો તમે કોઈ પણ જગ્યાએ બેચમાં જોડાવા માંગતા હોય તો એકવાર અવશ્ય મુલાકાત લેજો પ્રાજસ્વની બરાબર. કઈ રીતે ચાલશે એ પણ અહીંયા કહી દીધું છે કે જો પાર્ટ વન અને પાર્ટ ટુ બંને કવર થશે બરાબર. પાર્ટ વન ની અંદર ટોટલ 4 મહિનાનો ટાઈમ પિરિયડ હશે, શરૂઆતમાં 2.5 મહિના એટલે કે 75 લેક્ચર બરાબર. 25 માર્કનું આ જે 3 પોર્શન જે છે 25-25 માર્ક્સના, એમાં ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર 25 માર્ક્સ, એના માટે 25 લેક્ચર આવશે. આના માટે શિક્ષક અભિયોગ્યતા માટે પણ 25 લેક્ચર આપશે, અને સાથે સાથે જીકે, રિઝનિંગ અને કરંટ અફેર્સ બરાબર, આના માટે 25 લેક્ચર. આવી રીતે પ્રોપર વેમાં આયોજનબદ્ધ રીતે 75 લેક્ચર પાર્ટ વનમાં ચલાવવામાં આવશે, અને એવી જ રીતે સેમ ટુ સેમ પાર્ટ ટુ જેને હિન્દી સંસ્કૃત છે એને 10 લેક્ચર અલગથી આવશે, કેમ કે એનું ગુજરાતી અને અંગ્રેજી અહીંયા આવી ગયું છે. પછી મેથ સાયન્સ વાળાને અહીંયા અલગથી 20 લેક્ચર ઓનલી મેથ સાયન્સના જ આવશે, એમાં તમને મેથ સાયન્સ શીખવાડવામાં આવશે પૂરેપૂરું, 6 થી 8ની પાઠ્ય પુસ્તક પૂરેપૂરી કરવામાં આવશે, અને સાથે સાથે સોશિયલ સાયન્સના 15 લેક્ચર છે, એટલે કે જેને સામાજિક જ્ઞાન છે, અને 6ઠા ધોરણથી લઈ અને 8મા ધોરણ અને 10મા ધોરણ સુધીનું જેટલું પણ સામાજિક જ્ઞાન છે આ બધું કવર કરવામાં આવશે. ઓકે, તો આમાં શું થશે, આ મેગા સેમિનારમાં તમે કોઈ પણ જગ્યાએ ક્લાસમાં જોડાવ, કંઈ વાંધો નહીં જોડાવ કે ના જોડાવ, પણ જો તમે અહીંયા નજીકમાં હોય તો એકવાર આ ડેમો લેક્ચર ભરીને તમે ખાતરી કરો બરાબર કે કઈ રીતે આપણે આગળ વધવાનું છે અને કઈ રીતે તમે સારું પરિણામ તમારું લાવી શકો છો. ઓકે મિત્રો ચલો, એના પછી હવે આપણે વાત કરવાની છે, આપણે એક આ પ્રશ્ન જોઈ લઈએ છીએ બરાબર. હવે આ પ્રશ્ન મેં તમને આગળ કીધું એવી રીતે કે આ પ્રશ્ન ક્યારે પૂછાઈ ગયો છે, તો કે ભાઈ 20-8-2017 બરાબર.
જે 2017 ની એક્ઝામ ગઈ એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. તો આપણા માટે આ પ્રશ્ન જો અગત્યનો છે. 2017 ની જે એક્ઝામ હતી એની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. બરાબર શું છે, વચ્ચે વચ્ચે આપણે પ્રશ્ન પણ લેવાના છે તમારા, બરાબર, અને સાથે સાથે આ પૂછાયેલા પ્રશ્ન પણ જોવાના છે. ઓકે, ચલો તમારા મનમાં કઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. તમારા મનમાં વિભાગ 1 અને વિભાગ 2 બરાબર બંનેનું બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. તમને કઈ પ્રશ્ન છે, મેરિટની ગણતરી કેવી રીતે કરવાની એ પણ આપણે જોઈ લીધું, બરાબર, મટીરિયલની વાત કરતા એની પણ આપણે ચર્ચા કરીએ છીએ હમણાં. ઓકે સર, ટાર્ટ 2 માં હિન્દીમાં વિભાગ 2 માં શું વાંચવાનું? ટાર્ટ 2 ની આપણે ત્યાં ટેટ 2 ની વાત કરી રહ્યા છીએ, બરાબર. તમારે હિન્દી છે ને તો પણ તમારે ચારે ચાર ગ્રામર કરવું પડશે, તમારે સંસ્કૃત પણ કરવું પડશે, અંગ્રેજી પણ કરવું પડશે, ગુજરાતી પણ કરવું પડશે અને હિન્દી પણ કરવું પડશે. ઓકે સુમિત્રાબેન, તમારે ચારે ચાર ગ્રામર તૈયાર કરવા પડશે. ઓકે પછી શિલ્પાબેન શું કહે છે, ગ્રામ સેવક એક્ઝામમાં કેમ આમાંથી આટલા બધા 100 ઉપર પાસ થયા છે, બીજી કોઈ એકેડમીની રિઝલ્ટ નહીં આવ્યું? હા, એ જ તો વિશેષતા છે બેન, એ જ તો પ્રાજસ્વ ફાઉન્ડેશનની વિશેષતા છે, બરાબર. જે કરાવે છે એકદમ સચોટ, તમે નામ તો સાંભળ્યું જ હશે, પ્રાજસ્વ ખાલી નામ જ ઘણું થઈ ગયું છે, બરાબર ને. સર, ઇંગ્લિશ ગ્રામર માટે બેસ્ટ બુક કઈ છે? આપણે આગળ મટીરિયલની પણ ચર્ચા કરીએ છીએ. ઓકે સર, પાર્ટ 1 માં ગુજરાતી સાહિત્ય પૂછાય ટેટ 2 માટે? જો સાહિત્યનો પ્રશ્નો પાર્ટ 1 માં છે ને, પાર્ટ 1 માં સાહિત્યના પ્રશ્નોનું સિલેબસમાં ક્યાંય નથી, પરંતુ ક્યાંક એકાદ પ્રશ્ન જોવા મળે, પણ પછી એના માટે બધા સાહિત્યકારો કરવા માટે બેસાય નહીં. સમજાય છે મારી વાત? પાર્ટ 1 માં મેં તમને કાલે સમજાવ્યું કે તમારે 25-25-25 ત્રણ શું તૈયાર કરવાનું છે, બરાબર. સાહિત્યકાર પૂછાય પણ એટલા બધા ના પૂછાય. ઓકે, કન્ટેન્ટ ની ટેસ્ટ આમાં લેજો ને. એટલે શું કહેવા માંગો છો, જો તમારા પ્રશ્ન જ લેવાના છે. આ ક્વેશ્ચન તો આપણે જે પૂછાયેલા છે એ લીધા છે, બાકી સ્પેશિયલ તમારા માટે જ આ લેક્ચર છે, બરાબર. તમને જે કાંઈ પણ પ્રશ્ન છે તમે પૂછી શકો છો, એને જ નિરાકરણ કરવાનું છે આપણે. સર, અમે થર્ડ સેમમાં છીએ તો ફાઇનલ એક્ઝામ આપવા જ નહીં મળે ને? ના, તમને ટેટની એક્ઝામ આપવા નહીં મળે. કેટલા કલાક વાંચવા જોઈએ સર? જો હવે તો ભાઈ પરીક્ષા આવી ગઈ છે, બરાબર ને, એટલે હવે તો જેટલું તમારામાં શક્તિ હોય ને, જેટલી તાકાત હોય ને, બધી તાકાત પૂરેપૂરી લગાડી દેવી પડે, બરાબર ને. 8 કલાક વાંચવું પડે ને 10 કલાક વાંચવું પડે, બરાબર. હવે સમય જરાય નથી, એટલે હવે રાહ જોવાના બેસે, જેટલું બને એટલું જોરદાર વાંચો હોય, બરાબર. સર, ઓનલાઈન ક્લાસીસની ફી શું છે? હા, એ પણ આગળ આપણે જોઈએ છીએ આગળ, બરાબર. જો તમારે ઓનલાઈન ક્લાસીસની ફી જોઈએ તો તમારે હેલ્પલાઈન નંબરમાં કોલ કરવાનો. આની અંદર જો, આની અંદર હેલ્પલાઈન નંબર આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લખાઈને આવે છે, બરાબર. 77-77-98-40-14-07, બરાબર. આ હેલ્પલાઈન નંબર પર કોલ કરો, તમને બધી માહિતી આપી દેશે, ઓનલાઈન માટે શું વ્યવસ્થા છે, ઓફલાઈન માટે શું વ્યવસ્થા છે, બરાબર. સર, બાળ મનોવિજ્ઞાન માટે શું વાંચવું જોઈએ? ગોહિલ દક્ષાબેન નો પ્રશ્ન છે. જો, બાળ મનોવિજ્ઞાન છે એ મનોવિજ્ઞાનનો એક ટોપિક છે. મનોવિજ્ઞાનના ટોપિકની અંદર મેં તમને કહી દીધું છે કે વૃદ્ધિ છે, વિકાસ છે, બુદ્ધિ છે, બરાબર, અભિયોગ્યતા છે, પ્રેરણા, આવેગ અને સ્મૃતિ છે, વૈયક્તિક ભિન્નતા છે, બરાબર. તો આ બધા ટોપિક છે ને, એનું મટીરિયલ તમને ક્યાંય એક જગ્યાએથી નહીં મળે. મેં તમને જીસીઆરટીની વેબસાઇટ કીધી છે, કદાચ તમે એમાંથી પણ જો તો તમને ટોપિક અમુક મળી જશે. બરાબર, બાકી આ ટોપિક છે તમારે તૈયાર કરવા પડશે. માર્કેટની અંદર 2-4 બુક્સ અવેલેબલ છે, એમાંથી પણ તમે તૈયાર કરી શકો, બરાબર. પણ મેં તમને ટોપિક કહી દીધો છે, આ ટોપિક તમારે શોધવાના છે. સર, મારે બીકોમમાં 65, બીએડમાં 92 ને એમકોમમાં 74, ટેટ 2માં કેટલા માર્ક લઈ આવું તો સારું મેરિટ બને? તો બેન ઉર્મીબેન, તમે જ ગણી નાખો તમારું મેરિટ. આપણે આગળ એ મેરિટની ચર્ચા કરી કે તમારું કેટલું મેરિટ બને છે, બરાબર. એ પ્રમાણે તમે તમારું મેરિટ કાઉન્ટ કરી લો, બરાબર. સર, મેરિટ લિસ્ટમાં આવવા માટે કેટલા લાવવા પડશે ભાષામાં? ભાષામાં તમારે મેરિટ કેટલું બનવું જોઈએ ને, એ મેં તમને કહી દીધું છે, બરાબર, કે તમારું મેરિટ કેટલું બનવું જોઈએ. જે પણ ભાષામાં છે એને આપણે વાત કરી કે એને 68 થી 70, એટલે જો 70 પ્લસ મેરિટ બની જાય તો સારામાં સારું, પણ ઓછામાં ઓછું 68 તો મેરિટ તમારું બનવું જ જોઈએ ભાષામાં, બરાબર. એસસી નું મેરિટ કેટલું જઈ શકે મેથ્સમાં? જો, આમાં કેટેગરી વાઇઝ અત્યારે આપણે ના કહી શકીએ, પણ તમારે મેથ સાયન્સ છે ને તો તમારે 70 પ્લસ મેરિટ જોઈએ. મેથ સાયન્સ વાળા છે ને 70 પ્લસ મેરિટ જોઈએ જોઈએ ને જોઈએ, બરાબર. ચાલો, એના સિવાય નવી શિક્ષણ નીતિ પ્રમાણે પરીક્ષા આવશે કે જૂની પદ્ધતિ પ્રમાણે? હજી કેમ આવો પ્રશ્ન થાય છે દક્ષાબેન? હવે તો નક્કી થઈ જ ગયું છે કે જૂની શિક્ષણ પદ્ધતિ પ્રમાણે જ પરીક્ષા આવશે, કેમ કે 30 તારીખે નોટિફિકેશન આવે તો પછી અત્યારે તાત્કાલિક નવી શિક્ષણ નીતિ પ્રમાણે જો પરીક્ષા લેવી હોય તો સૌપ્રથમ તો શિક્ષણ વિભાગે ઠરાવ કરવો પડે. એ ઠરાવ પછી નોટિફિકેશન સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ પાસે જાય, ઘણી બધી આખી લાંબી પ્રોસેસ છે. પણ અત્યારે તો સીધું નોટિફિકેશન જ આવવાનું છે, એટલે જૂની પ્રમાણે જ આવશે. એટલે હવે એવા વિચારમાં ના રહ્યો કે નવી કે જૂની, આ વખતે છેલ્લો ચાન્સ છે જૂની પ્રમાણે આપવા માટે, બરાબર. એટલે લડી લ્યો જોરદાર. સર, ટેટ 2 માં પાર્ટ 1 માં મેથ્સ પૂછાશે? પાર્ટ 1 ની અંદર મેથ્સ ના આવે, રીઝનિંગ આવે. હજી તમે કેમ થોડું મતલબ ધ્યાન નથી રાખ્યું કે શું? મેં તમને આગળ બધી ચર્ચા કરી છે, બરાબર. ચલો, તમારો પ્રશ્ન બહુ સરસ છે. તમારે જો પાર્ટ 1 છે ને, પાર્ટ 1 એની અંદર મેથ્સ ના આવે, રીઝનિંગ આવે. શું આવે? રીઝનિંગ આવે,
જો 2017 માં રીઝનિંગના બે પ્રશ્ન હતા અને એની આગળ 2015 માં કંઈક ત્રણ કે ચાર પ્રશ્ન હતા એટલે 2 થી 4 માર્ક્સ નું શું આવે રીઝનિંગ આવશે હો એટલે રીઝનિંગ બરાબર કરી નાખો મેથ્સ નહીં આવે કદાચ એકાદ પ્રશ્ન આવે તો નક્કી ના કહેવાય પણ રીઝનિંગ વધારે આવે છે દર વર્ષે સર આટલો ટાઈમ કોમેન્ટમાં ના બગાડાય ઓકે પણ આજે આપણે તમારા પ્રશ્નો જ લેવાના છે બરાબર તમારા પ્રશ્નોની ચર્ચા કરવાની છે એક્ઝામ ક્યારે આવશે એક્ઝામ 30 તારીખ સુધીમાં નોટિફિકેશન આવી જશે ઓકે ચલો ચલો હવે આ પ્રશ્નનો તમારે મને જવાબ દેવાનો છે ચલો ફટાફટ હવે આ પ્રશ્નનો જવાબ આપો બરાબર વચ્ચે વચ્ચે તમારો પ્રશ્ન છે અત્યારનો જવાબ આપો કે વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન વધારે ઉપયોગી બને આ 2017 માં આ પ્રશ્ન પૂછાઈ ગયો ચલો કોઈને આવડે છે આનો જવાબ ફટાફટ આન્સર આપો તો શું આવે ચલો શું આવે આન્સર સી જો આ પ્રશ્ન અંદર શું છે આ પ્રશ્ન અંદર કેવું કન્ફ્યુઝન છે કે મેં આન્સર કી જોઈ ને તો આન્સર કી ની અંદર આનો આન્સર શું આપેલો છે આન્સર કી ની અંદર આનો આન્સર અવલોકન આપેલો છે આન્સર કી ની અંદર પ્રીવિયસ યર ની જે ક્વેશ્ચન ની આન્સર કી હતી ને એની અંદર આનો આન્સર બી આપેલો છે અવલોકન બરાબર એટલે એ પણ તમારે જોઈ લેવાનું ઓકે ચાલો એના પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર તેના વિવિધ તંત્રો શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યાર પછી પાચન તંત્ર શીખવે છે તો આ શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે આ સૂત્રનું નામ શું કહેવાય બરાબર આપણે કાલે વર્ગ વિવારની અંદર ટોપિક જોયા હતા કે વર્ગ વિવારની અંદર શું પૂછાશે તો કે ભાઈ શિક્ષણના સૂત્રો પણ પૂછાશે પદ્ધતિઓ પણ પૂછાશે બરાબર પદ્ધતિઓ પણ પૂછાશે અને બીજું શું પૂછાશે તો કે કૌશલ્યો કૌશલ્યો પણ પૂછાશે બરાબર તો આની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે કયા અને કયું સૂત્રને અનુસરે છે ચલો ફટાફટ આન્સર આપો આમાં શું આન્સર આવશે આની અંદર શું આન્સર આવશે ડી ડી સરસ ડી 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 વેરી ગુડ ચલો બધાનો આન્સર સાચો છે બરાબર આની અંદર શું આન્સર આવશે આની અંદર આવશે ડી બરાબર સમગ્રથી અંશ તરફ સરળ પરથી કઠિન તરફ જવું જોઈએ મૂર્ત પરથી અમૂર્ત તરફ પ્રત્યક્ષ પરથી પરોક્ષ તરફ અને સમગ્રથી અંશ તરફ આનો સાચો આન્સર છે બરાબર તો જો ભાઈ પ્રશ્ન છે ને આવા જ પ્રશ્નો આવે છે આ પ્રશ્ન છે આ પૂછાયેલો છે બરાબર તો સિલેબસ થી બહાર થી ક્યાંય પ્રશ્ન આવતા નથી પરંતુ આપણે સિલેબસ ને ફોલો કરતા નથી બરાબર આપણે મેં તમને વર્ગ વ્યવહાર ની અંદર ટોપિક કીધા હતા અધ્યાપન પદ્ધતિ પ્રયુક્તિ કૌશલ્યો સૂત્રો બરાબર ત્યારબાદ મૂલ્યાંકન ની આખી પ્રક્રિયા શું છે એ અને શિક્ષણ વ્યવહાર ને વર્ગ વ્યવહાર કોને કહેવાય તો આ 5-6 ટોપિક છે તો આ 5-6 ટોપિક માંથી પ્રશ્ન આવે છે સમજાય છે મારી વાત જય સોમનાથ હરર મહાદેવ મનીષાબેન ચલો તો મારો કહેવાનો મતલબ તમને એવો છે કે આ પ્રશ્ન પૂછાઈ ગયા છે તો પ્રશ્નો છે ને એ સિલેબસના ટોપિકમાંથી જ આવે છે બરાબર તમારે એને સ્ટ્રિક્ટલી ફોલો કરવાના છે ઓકે ચાલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ ચલો એના પછીનો ક્વેશ્ચન જોઈએ ને પહેલા હું તમને ફરીથી વાત કરી દઉં કે નવી ટેટ ટાટની બેચ લોન્ચ કરી છે બરાબર એક બેચ તો છે જ અહીંયા એક બેચ તો ટેટ ટાટની ચાલુ છે નવી બેચ લોન્ચ કરી છે 16 તારીખથી બરાબર જો તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે આ નંબર હેલ્પલાઇન નંબર પર કોલ કરો તમને તમામ પ્રકારની માહિતી અહીંયાથી મળી જશે બરાબર ઓકે શું શું વિશેષતા છે વિશેષતાની વાત કરીએ તો વિભાગ 1 અને વિભાગ 2 ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે મેં તમને જે પાર્ટ 1 ને પાર્ટ 2 સમજાવ્યું ને એ તમામ પ્રકારની સંપૂર્ણ તૈયારી થશે આ બધા સબ્જેક્ટ પર વિશેષ ભાર આપવામાં આવશે બરાબર કેમ કે શૈક્ષણિક મનોવિજ્ઞાન છે વર્ગ વ્યવહાર છે અને શિક્ષણના વર્તમાન પ્રવાહ છે આ બધા ટોપિક એવા છે કે એનું ક્યાંયથી તમને તૈયાર મટીરિયલ મળતું નથી બરાબર તો એ પણ તમને અહીંયાથી મળી જશે સાથે સાથે તમામ વિષયોનું સંપૂર્ણ મટીરિયલ જો આપણે આગળ મટીરિયલની વાત કરીએ સર મટીરિયલમાં શું કરવું જોઈએ તો કે ભાઈ જે સબ્જેક્ટ જેનામાં જેની એક્સપર્ટી હોય બરાબર ગુજરાતી ગ્રામર છે ઇંગ્લિશ ગ્રામર છે એમાં જે એક્સપર્ટ હોય શિક્ષક અભિયોગ્યતા જે છે વર્ગ વ્યવહાર અને મનોવિજ્ઞાન છે તેમાં હું એક્સપર્ટ છું તો એ રીતે જે એક્સપર્ટ છે એ એક્સપર્ટ દ્વારા તૈયાર થયેલું મટીરિયલ બરાબર ને એ મટીરિયલ અહીંયા ટેટ ટેટની બેચમાં આપવામાં આવે છે બરાબર તો એ મટીરિયલ પણ તમને આપવામાં આવશે ટેટની ઓનલાઈન બેચ જે ચાલુ છે ઓનલાઈન બેચનું તમને ફ્રી સબસ્ક્રિપ્શન આપવામાં આવશે અને જીપીએસસી 1-2 ની સર્વશ્રેષ્ઠ પરિણામ આપતી સંસ્થા હવે ટેટના પરિણામ માટે કટિબદ્ધ છે બરાબર એટલે જીપીએસસી નું 1-2 નું પરિણામ તમે જો તો એક જ નામ અત્યારે રાજસ્વ ચાલે છે બરાબર તો હવે ટેટમાં પણ આવી જ રીતે સંપૂર્ણ ગાઈડન્સ થી એકદમ સચોટ તૈયારી આયોજનબદ્ધ તૈયારી કરવા માટે રાજસ્વ તૈયાર છે બરાબર દરેક વિષયને અનુભવ ફેકલ્ટી પણ છે કેમ કે આ બધું કેવું છે ઓછા સમયમાં તમારે તૈયાર કરવાનું છે બરાબર જો તમે જાતે તૈયાર કરી શકતા હોય તો કંઈ વાંધો નહીં વેલ એન્ડ ગુડ બરાબર પણ જો તમને એવું લાગતું હોય કે તમારે ગાઈડન્સ જોઈએ છે તમારે કોઈ એક્સપર્ટ પાસે ભણવું છે ઓછા સમયમાં જલ્દી તૈયાર કરવું છે બરાબર તો પછી તમે અહીંયા જોડાઈ શકો છો ઓકે અને બદલાયેલી પરીક્ષા પદ્ધતિ એટલે કે જે રીતે હવે મેરિટ ઉપર જવાનું છે બરાબર જે રીતે કોમ્પિટિશન વધી ગયું છે તો એમાં કઈ રીતે વધુ માર્ક્સ લાવવા કઈ રીતે સરળતાથી તૈયારી કરવી એના માટે નવી બેચ 16 તારીખથી લોન્ચ થઈ રહી છે બરાબર તો તમારે રજીસ્ટ્રેશન કરાવવું હોય અથવા તમારા કોઈ પણ મિત્રને જો રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તમે એને આ ખાસ લિંક છે આ લિંકને શેર કરી દેજો બરાબર અને આ નંબરને શેર કરી દેજો ઓકે મિત્રો ચાલો
હવે આપણે આગળ વાત કરીએ સર સરખું દેખાતું નથી બરાબર દેખાય જ છે ક્લિયર જ છે ઓકે એકદમ ડન જ છે પાર્ટ 2 ની કન્ટેન્ટ ટેસ્ટ લેજો ને ચલો આગળ આપણે જોઈએ છો ચલો મનોવિજ્ઞાનમાં કેટલા માર્ક્સનું પૂછાય છે મનોવિજ્ઞાનમાં મેં તમને કીધું એમ ગયા વખતે 29 માર્ક્સનું પૂછાઈ ગયું હતું ગયા વખતે શું થયું હતું મેં તમને આગળ કીધું આમ તો આ પોર્શન બધો છે ને 25 માર્ક્સનો સિલેબસ પ્રમાણે પૂછાય છે પણ ગયા વખતે આ જે વચ્ચેનો પોર્શન છે ને શિક્ષક અભ્યાગતોની 29 માર્ક્સનો પૂછાયો કેટલા માર્ક્સનો 29 માર્ક્સનો એટલે ધ્યાન રાખવું પડે બરાબર ને બરાબર તૈયાર કરવું પડે ઓકે ચલો હવે આપણે આગળ જોઈએ જો જે જનરલ નોલેજની વાત કરતા હતા ને કે સાહેબ અમારે જીકે વાંચવું જોઈએ કે નહીં તો જીકે માટે કોઈ પણ એક બુક લેવાય શું લેવાય કોઈ પણ એક બુક લેવાય બધું વાંચવાનું આવે છે આખો ગુજરાતનો ઇતિહાસ આખો ભારતનો ઇતિહાસ બરાબર આખી ગુજરાતની ભૂગોળ આખી ભારતની ભૂગોળ આવું બધું કરવાના બેસે બરાબર તમારે શું કરવું પડે આ પ્રાજસોની એક સરસ મજાની આ સામાન્ય જ્ઞાન એટલે કે જીકેની નોટ છે બરાબર આની અંદર આખી ઇન્ડેક્સની અંદર બધું વસ્તુ લાઇનમાં શોર્ટમાં આપેલું છે ટુ ધ પોઈન્ટ બરાબર તો તમારે આ સામાન્ય જ્ઞાનની જીકેની એક બુક લેવાય એમાં જે 25 માર્ક્સનો આપણે જે પોર્શન કીધો ને એ 25 માર્ક્સનો આખો પોર્શન આમાં આવી જાય બરાબર એટલે અલગ અલગ જીકે માટે પછી બધી બુકો ભેગી ના કરાય કોઈ પણ એક બુક લેવાય અને આ બુકને એકવાર સરસ રીતે એટલે મતલબ ટુ ધ પોઈન્ટ યાદ રહી જાય એવી રીતે વાંચી નાખાય ઓકે ચાલો તો આ બુક છે જોઈ લેજો સામાન્ય જ્ઞાનની પ્રાજસો ફાઉન્ડેશનની એક બુક લઈ અને એકવાર બધું વાંચી લેવાય બરાબર એટલે જીકે તમારો આમાં આવી જાય ઓકે ચાલો હવે પ્રશ્ન છે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિથી થઈ શકે કઈ પદ્ધતિથી થઈ શકે ચાલો ફટાફટ કોમેન્ટમાં આન્સર કરો કોમેન્ટમાં આન્સર આપો આ પ્રશ્ન પૂછાઈ ગયો છે બરાબર ને 2017 નો જ પ્રશ્ન છે આવા પ્રશ્ન પૂછાય છે આપણે એની ચર્ચા કરીએ છીએ અત્યારે ઓકે આવા પ્રશ્ન પૂછાય છે બરાબર ચાલો આનો આન્સર આપો કે શું આન્સર આવશે ડી 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 ઓકે મને લાગે છે બધા એકદમ હોશિયાર થઈ ગયા છો ચલો એકદમ રાઈટ આન્સર છે પણ હવે આના રિલેટેડ હું તમને બીજા 5 ક્વેશ્ચન પૂછું એ તમને આવડે છે કે નહીં તમારે મને જવાબ દેવાનો છે બરાબર આ આન્સર રાઈટ છે બધાનો બરાબર સતત મૂલ્યાંકન ચાલો તમે મને એ વાતનો પ્રશ્નનો આન્સર આપો કે હાલ ગુજરાતમાં જે શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન જે થાય છે એને કયા નામે ઓળખવામાં આવે છે કયા નામે ઓળખવામાં આવે છે હાલ ગુજરાતમાં જે રીતે પ્રાથમિક શાળાની અંદર મૂલ્યાંકન પદ્ધતિ છે એને કયા નામે ઓળખવામાં આવે છે ભાર્ગવભાઈ આન્સર આપ્યો છે સીસીઈ અને એસસીઈ સરસ આનું ફૂલફોર્મ પણ કહેજો મિત્ર એસસીઈ નું ફૂલફોર્મ શું થાય અને સીસીઈ નું ફૂલફોર્મ શું થાય કોઈ કહેશે મને એસસીઈ અને સીસીઈ નું ફૂલફોર્મ શું થાય એસસીઈ અને સીસીઈ નું ફૂલફોર્મ શું થાય કોઈ કહેશે મને સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન સરસ ભાર્ગવભાઈ નો આન્સર એકદમ રાઈટ છે સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન અને સીસીઈ નું શું થાય સીસીઈ નું ચલો એ પણ આન્સર દઈ દો જો આ પ્રશ્ન મૂલ્યાંકનમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો બરાબર તો હવે આને રિલેટેડ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનની જે આખી નોટ છે બરાબર આની એક 60-70 પેજની મોટી બુક છે પણ એમાંથી તમારા કામનું શું છે એ આપણે જોઈ લેશું સર બુક જોઈતી હોય તો મળી શકે હા જનરલ નોલેજની જે બુક છે એ તમને મળી શકે છે બરાબર જો તમે પ્રાજસ્વની આપણી જે આ ચેટ બોક્સ ચાલુ છે ડિસ્ક્રિપ્શનની અંદર એની લિંક મૂકેલી છે બરાબર આની ઉપર તમે બાય કરો એટલે તમે જીકેની બુક બાય કરી શકશો ઓકે ખાલી માત્ર લિંક ઉપર ક્લિક કરો એટલે તમે બાય કરી શકશો હવે બધું અત્યારે ઓનલાઈન જ થઈ ગયું છે ઘરે બેઠા બેઠા સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન બરાબર ચલો સરસ તો આની અંદર શું છે તો કે ભાઈ એસટી છે સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન બરાબર ગુજરાતની અંદર વર્ષ 2015 ની આસપાસ વર્ષ 2015 થી આ પ્રમાણે મૂલ્યાંકન થાય છે બરાબર રવિન્દ્રભાઈ દવેના અધ્યક્ષસ્થાને કમિટીની રચના થઈ હતી રવિન્દ્રનાથ દવે બરાબર આમના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરી હતી કે કઈ રીતે ગુજરાતમાં એસસી લાગુ કરી શકાય એવી રીતે એસસી સ્કૂલ બેઝ કોમ્પ્રિહેન્સિવ ઇવેલ્યુએશન સિસ્ટમ અત્યારે ગુજરાતમાં લાગુ છે બરાબર ધોરણ 1-8 ની અંદર બરાબર એવો પ્રશ્ન પૂછાય કે લેખિત પરીક્ષા કયા ધોરણમાં લેવામાં આવે છે આ પ્રશ્ન પૂછાઈ ગયો કોઈને ખબર છે લેખિત પરીક્ષા કયા ધોરણમાં લેવામાં આવે છે કયા ધોરણ થી કયા ધોરણ સુધીમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે હા શિલ્પા બેનનો આન્સર રાઈટ આ પ્રશ્ન પણ પૂછાઈ ગયો બરાબર કે ધોરણ 3 થી લઈ અને 8 ની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવે છે બરાબર ધોરણ 3 થી 8 ની અંદર લેખિત પરીક્ષા લેવામાં આવે છે અને પેલા બીજાની અંદર છે એ કેવી રીતે લેવામાં આવે છે ગ્રેડ આપવામાં આવે છે પ્રત્યક્ષ ગ્રેડ આપવામાં આવે છે બરાબર ગ્રેડિંગ પણ કેટલા પ્રકારનું હોય છે બે પ્રકારનું પ્રત્યક્ષ ગ્રેડિંગ પદ્ધતિ અને પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ બરાબર પ્રત્યક્ષ અને પરોક્ષ ગ્રેડિંગ પદ્ધતિ પ્રમાણે આપવામાં આવે છે બરાબર ધોરણ 1 અને 2 ની અંદર પ્રત્યક્ષ ગ્રેડ આપવામાં આવે છે અને ધોરણ 3 થી 8 ની અંદર પરોક્ષ ગ્રેડ આપવામાં આવે છે બરાબર ચાલો હવે તમને ખ્યાલ હોય તો
આ 2017 માં એક પ્રશ્ન એવો પૂછાઈ ગયો કે પત્રકના નામ પૂછાઈ ગયા બરાબર આપણે આગળ એકવાર જોયા હતા તો તમારા બધા પત્રકના નામ પણ યાદ રાખવા પડશે બરાબર A B C D E F G બરાબર કોઈને નામ યાદ છે આમાંથી ચલો એ પત્રકનું નામ શું છે B C D E F G જો આમાંથી પાંચ પ્રશ્ન 2017 માં પૂછાઈ ગયા એટલે કંઈ નક્કી ના કહી શકાય બરાબર તો આ બધા પત્રકના નામ પણ તમને આવડવા જોઈએ મૂલ્યાંકન પદ્ધતિ આખી જે છે એ કઈ રીતે છે પત્રક એનું નામ શું છે કોઈને ખબર છે ચલો પત્રક એનું નામ કોઈ મને કહી દેશે પત્રક એનું નામ શું છે પત્રક એનું નામ કોઈને ખબર છે આ બધા પત્રકોના નામ છે ને આ પરીક્ષામાં પૂછાય પણ જો આપણે જે પ્રશ્ન પૂછાયો છે એની આસપાસનું કવર કરી રહ્યા છે કોઈને ખબર છે ના ખબર હોય તો નો લખો બરાબર એટલે મને આઈડિયા આવે કે તમને ખબર નથી તો પછી હું આગળ ચલાવું તમને ખ્યાલ ના હોય તો કહી દો કે સર મને ખ્યાલ નથી તો હું તમને કરાવું નો સરસ ચલો અમિતભાઈ નો આન્સર નો ભાવિકભાઈ નો યસ નો યસ રચનાત્મક મૂલ્યાંકન સરસ ચલો રિદ્ધિબેન નો આન્સર આવી ગયો છે રચનાત્મક મૂલ્યાંકન પછી વસાવાબેન દક્ષાબેન નો પણ આવી ગયો છે રચનાત્મક મૂલ્યાંકન ખ્યાલ નથી ઓકે તો આ બધાના નામ છે ભાઈ બરાબર આનું નામ શું છે રચનાત્મક પત્રક રચનાત્મક પત્રક બરાબર આની અંદર શું હોય છે તો કે ભાઈ આની અંદર એક આખું પત્રક હોય છે બરાબર આ પત્રકની અંદર શું કરવાનું હોય છે ઉપર ક્ષમતાઓ લખેલી હોય છે શું લખેલું હોય છે ઉપર લર્નિંગ આઉટકમ્સ લખેલા હોય છે અને ક્ષમતાઓ સિદ્ધ થઈ છે કે નહીં જો ક્ષમતા સિદ્ધ થઈ ગઈ હોય તો રાઈટની નિશાની કરવામાં આવે છે ક્ષમતામાં કચાશ હોય તો આની નિશાની કરવામાં આવે અને ક્ષમતા સિદ્ધ ના થઈ હોય તો આવી નિશાની કરવામાં આવે બરાબર એટલે એક સ્ટેપ આગળ જઈને આવો પણ પ્રશ્ન પૂછાય છે કે કયા પત્રકની અંદર નિશાની કરવામાં આવે છે રાઈટની બરાબર ક્વેશ્ચન માર્કની તો આ પત્રક એ હતું બરાબર શું હતું પત્રક એ હતું બરાબર આવી રીતે પત્રક બી છે એના માટે છે તો એનું પણ નામ છે એનું નામ શું છે વ્યક્તિત્વ વિકાસ પત્રક વ્યક્તિત્વ વિકાસ પત્રક બરાબર આ નામ પણ બધા યાદ રાખવું પડે આ વ્યક્તિત્વ વિકાસ પત્રક ની અંદર વ્યક્તિત્વ વિકાસ પત્રક ની અંદર કેટલા વિધાનો હોય છે 40 વિધાનો હોય છે કેટલા 40 વિધાનો 40 વિધાનોને આધારે વિદ્યાર્થીને 400 માંથી ગુણ આપવામાં આવે છે બરાબર પ્રજ્ઞા પ્રોજેક્ટમાં કાર્ડ આવે એમાંથી ક્વેશ્ચન આવશે હા પ્રજ્ઞામાંથી પણ પ્રશ્ન આવે ગયા વખતે શું પ્રશ્ન હતો બરાબર કે ભાઈ બાળકોને જે એની વય કક્ષાનું એટલે એના વ્યક્તિક તફાવતો અનુસાર મતલબ એ ક્રમશઃ કઈ પ્રોજેક્ટમાં શીખે છે એવો પ્રશ્ન હતો બરાબર એડેપ્ટ હતો ઓપ્શનમાં પ્રજ્ઞા હતું બાલા હતું તો કઈ પદ્ધતિમાં આપણે બાળકોને એના ક્રમશઃ એક પછી એકને શીખવાડવામાં આવે છે મતલબ તો એમાં શું આવે પ્રજ્ઞા આવે છે એવી રીતે બરાબર ચલો આમાં આપણે વાત કરતા હતા એનું રચનાત્મક પત્રક છે બીનું વ્યક્તિત્વ વિકાસ પત્રક છે સી પત્રકનું નામ શું છે એવું પૂછાય તો સીનું નામ છે પરિણામ પત્રક શું છે પરિણામ પત્રક આ બધા પત્રકો પૂછાઈ જાય સીનું નામ પરિણામ પત્રક છે પછી ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર આ બધા શું છે આ ધોરણ એક અને બે માટેના પત્રક છે ધોરણ એક અને બે માટેના પત્રક છે એવું પૂછાય કે ધોરણ એક અને બે માટે કયા પત્રક ઉપયોગી છે તો ડી વન ડી ટુ ડી થ્રી ડી ફોર આવે બરાબર ત્યારબાદ ઈ પત્રક છે એ કયું છે તો કે આ વ્યક્તિત્વ વિકાસ સંગૃહિત પત્રક છે બરાબર વ્યક્તિત્વ વિકાસ સંગૃહિત પત્રક આની અંદર શું આવે છે તો કે આ પત્રક જે છે ને ઈ પત્રક એ ધોરણ પહેલા ધોરણમાં બાળક દાખલ થાય ત્યાંથી લઈને આઠમા ધોરણ સુધી આવે છે હા તમને આમાં લખવામાં થોડી તકલીફ થાય છે આપણે ફરીથી લખી નાખીએ છીએ ઓકે ચલો તમને ખાલી હું પત્રકના નામ કહી દઉં છું બરાબર પત્રકનું નામ શું છે એ બી સી ડી ઈ એફ અને જી અહીં સુધીના પત્રક હોય છે બરાબર તમને બધાના નામ આવડવા જ જોઈએ બરાબર આ પ્રશ્નો મેં તમને કીધું એમ 2017 માં પૂછાઈ ગયા છે પત્રક એનું નામ શું છે તો કે રચનાત્મક પત્રક શું છે રચનાત્મક પત્રક બરાબર ત્યારબાદ બીનું નામ શું છે વ્યક્તિત્વ વિકાસ પત્રક વ્યક્તિત્વ વિકાસ પત્રક હવે એક એક પત્રક સમજાવવા માટે પણ 10-10-15 મિનિટ આપણને જોઈએ પણ આપણી પાસે એટલો ટાઈમ નથી એટલે હું તમને અત્યારે ઉપરથી ઓવરવ્યુ આપી દઉં છું કે પત્રક બીનું નામ છે પત્રક સીનું નામ શું છે પત્રક સીનું નામ પરિણામ પત્રક છે શું છે પરિણામ પત્રક કેવું હોય છે તો કે વર્ગ શિક્ષકે બનાવવાનું હોય છે વર્ગના જેટલા પણ વિદ્યાર્થીઓ માટે આખું પત્રક સી એને તૈયાર કરવાનું હોય છે પત્રક ડી શું છે તો કે આ ધોરણ એક અને ધોરણ બે માટે છે શું કામ કેમ કે ધોરણ એક અને બે ની અંદર છે ને લેખિત પરીક્ષા નથી હોતી બરાબર એમનું પરોક્ષ રીતે મૂલ્યાંકન કરવાનું છે એટલે ધોરણ એક અને બે માટે ડી વન ડી ટુ ડી થ્રી અને ડી ફોર આ ચાર પત્રક હોય છે બરાબર આના પણ ડિટેલમાં નામ છે પણ આપણે એટલું બધું ઊંડું નથી ઉતરવું અત્યારે બરાબર આપણી પાસે એટલો બધો ટાઈમ નથી પછી પત્રક ઈ ની અંદર શું છે તો કે પત્રક ઈ છે વ્યક્તિત્વ સંગૃહિત પ્રગતિ પત્રક આ એનું નામ છે બરાબર વ્યક્તિત્વ સંગ્રહિત પ્રગતિ પત્રક આ એનું નામ છે એફ નું નામ શું છે તો એફ છે ને આપણું પ્રગતિ પત્રક છે શું છે પ્રગતિ પત્રક આપણે નથી પેલું રિઝલ્ટ લઈને ફરતા
આપણે બાળકનું રિઝલ્ટ આવ્યું એટલે આપણે એમાં માર્ક્સ ને ગુણ, હવે માર્ક્સ નથી, હવે શું લખેલો હોય છે? ગ્રેડ લખેલો હોય છે. માત્ર ને માત્ર આઠમું ધોરણ હોય તો આઠમા ધોરણની અંદર માર્ક્સ અને ગ્રેડ બંને આવે, બાકી બધા ધોરણની અંદર આપણે શું આપીએ છીએ? 1 થી 7 સુધી માત્ર ગ્રેડ આપીએ છીએ, બરાબર? તો એ જે ગ્રેડ વાળું પત્રક છે એને કયું પત્રક કહેવાય? પત્રક એફ કહેવાય. અને જી છે ને, આ જી શું છે ખબર? જી છે એ શાળાંત પ્રમાણપત્ર છે. શું છે? શાળાંત પ્રમાણપત્ર. શાળાંત પ્રમાણપત્ર. જ્યારે બાળક, જ્યારે બાળક ધોરણ 8 સુધીનું શિક્ષણ પૂરું કરે ત્યારે આરટીઈની કલમ, આરટીઈની કલમ 30 પ્રમાણે, આરટીઈની કલમ 30 પ્રમાણે એને શાળાંત પ્રમાણપત્ર એટલે ડિગ્રી સર્ટિફિકેટ આપવામાં આવે કે ધોરણ 1 થી 8 સુધીનું બાળક કે શિક્ષણ પૂરું કર્યું છે, બરાબર? તો એને શાળાંત પ્રમાણપત્ર કહેવાય છે, બરાબર? તો આવી રીતે પત્રક એ થી જી સુધીના પત્રક તમારા માટે નામ અને અગત્યના છે. ઓકે, સમજાય છે? હેલો સર, અમારા ડાયટના સર એન્ડ ડીપીઓ સર બી કહેતા હતા કે થર્ડ સેમ ક્લિયર હોય તો આપી શકાય. ચલો, નોટિફિકેશન આવશે ને એટલે તમારે એકદમ ક્લિયર થઈ જશે, બરાબર ને? નોટિફિકેશન આવશે એટલે એકદમ તમને ક્લિયર થઈ જશે, બરાબર? થેન્ક્સ સર, આજે ડીપમાં જાણ્યું પત્રકમાં. હા, તમે સમજી ગયા ને કે આ પત્રકના નામ શું છે, પત્રક કોને કહેવાય, બરાબર? આ બધા પત્રકના નામ છે. આ એક એક પત્રક સમજવામાં પણ વાર લાગે, બરાબર ને? અને આમાંથી ગયા વખતે પ્રશ્ન 5 પ્રશ્ન પૂછાણા, કેટલા? એસસીઈમાંથી 5 પ્રશ્નો પૂછાયા, બરાબર? તો તમારા માટે આ બહુ અગત્યનું છે આ ટોપિક, બરાબર? એફ 3 થી 8 ગ્રેડ પે, જી શાળાનું પ્રમાણપત્ર. સરસ, પ્લીઝ આન્સર. સર, બુક મળશે ટેટ ટાટ માટે? જો ટેટ ટાટની જે બુક છે ને એ જે ક્લાસમાં જોઈન થાય ને એના માટે જ મટીરિયલ આપવામાં આવે છે, બરાબર? એટલે એની બુક ડાયરેક્ટ અવેલેબલ નથી. આ તમે જીકેની બુક તમારે પરચેસ કરી, તમે પરચેસ કરી શકો છો, બરાબર? બાકી ટેટનું જે મટીરિયલ છે એના જે ઓફલાઈન અથવા ઓનલાઈન ક્લાસીસમાં જોડાય છે ને એના માટે છે. ઓકે, ચલો, તમને આ પત્રકમાં સમજાઈ ગયું? પત્રકમાં સમજાઈ છે સર? નવું જાણવા માટે તમે ઓનલાઈન આવો એટલે થેન્ક યુ અમિતભાઈ, બરાબર? ચલો, આમાં કોઈને કઈ પ્રશ્ન કરો. આ એસસી ના આખા મૂલ્યાંકન માળખામાં તમને કઈ પ્રશ્ન છે તો હું તમને ફરીથી સમજાવી દઈશ. કઈ પ્રશ્ન છે તમને આમાં એસસીઈ માં? કોઈને પણ કઈ પ્રશ્ન કરો. કોમેન્ટ કરતા રહેજો, બરાબર ને? કઈ પણ પ્રશ્ન હોય તો. ઓકે, જી એટલે જનરલ રજિસ્ટર એ જ ને સર? ના ના ના, આ ક્યાંથી લાયા નવું? જી એટલે જનરલ રજિસ્ટર. જી પત્રક છે એ શાળાનું પ્રમાણપત્ર છે, જનરલ રજિસ્ટર આખી વસ્તુ અલગ છે. એ પાછું શું થશે? પત્રકોના પ્રકાર આવે છે, તમને કદાચ ખબર ના હોય તો કહી દઉં. પત્રકો છે ને, પત્રકો જે શાળાની અંદર પત્રકો જે હોય ને, જે રજિસ્ટરો આપણે જેને કહીએ છીએ, 5 પ્રકારના હોય. અ બ ક ડ ઈ. આ અ જે છે, અ પ્રકારના પત્રકો છે એ કાયમ નિભાવવાના હોય છે. આ બ પ્રકારના હોય છે એ 35 વર્ષ માટે નિભાવવાના હોય છે. આ ક પ્રકારના છે એ 10 વર્ષ માટે નિભાવવાના હોય છે. ડ પ્રકારના છે એ 5 વર્ષ માટે નિભાવવાના હોય છે. અને ઈ છે એ 1 વર્ષ માટે નિભાવવાના હોય છે. અને આ કાયમી નિભાવવાના હોય છે, બરાબર? એ આ પત્રકો છે એ અલગ છે. આ રજિસ્ટરોની વાત અલગ છે ને, અત્યારે આપણે જે એસસી ના પત્રકો જોઈએ છે આ વસ્તુ અલગ છે, બરાબર? આની અંદર કાયમીમાં કઈ આવે તો કે ભાઈ જનરલ રજિસ્ટર છે, જે જીઆર રજિસ્ટર છે, બાળકનું નામ એમાં ચડાવવામાં આવે એ કાયમી પત્રક છે, કાયમ નિભાવવાનું હોય છે. અમુક પત્રકો 35 વર્ષ સુધી નિભાવવાનું હોય છે, અમુક 10 વર્ષ સુધી, 5 વર્ષ સુધી, 1 વર્ષ. આનું વર્ગીકરણ છે અ બ ક ડ ને ઈ, બરાબર? 5 પ્રકારના પત્રકો. ઈ પત્રકો અલગ છે અને આ પત્રકો અલગ છે, બંનેને ભેગા નથી કરવાના. ઓકે, ચલો, એના સિવાય આમાંથી કોઈ પ્રશ્ન? એસસીઈમાંથી કઈ પણ પ્રશ્ન આવે તો આવડવું જોઈએ બધાને, બરાબર? ડેટ સ્ટોક રજિસ્ટર, હા, એ ડેટ સ્ટોક રજિસ્ટર આવે ને એ આમાં જ આવશે, કાયમી વાળામાં, બરાબર? ડેટ સ્ટોક રજિસ્ટર છે એ કેવું પત્રક છે? અ બ ક ડ કે ઈ પ્રકારનો, તો એ અ પ્રકારનો હોય. પણ આ પ્રશ્ન જે છે ને તમારે ટેટ માટે ઉપયોગી નથી, આ પ્રશ્ન એચ સ્ટાર્ટમાં આવે. જો કોઈ એચ સ્ટાર્ટની તૈયારી કરતું હોય ને, એચ સ્ટાર્ટની પરીક્ષા આપવાની હોય ને, ત્યારે આ બધું એમને ઓફિસ કીપિંગમાં આવે, બરાબર ને? ઓફિસ રજિસ્ટરો જે નિભાવવાના છે કેવી રીતે નિભાવવાના એના માટે આવે, બરાબર? લોગબુક આવે, હા, લોગબુક છે એ આચાર્ય નિભાવવાની હોય છે, બરાબર ને? દરેક શિક્ષકો જયારે વર્ગ કાર્ય કરાવતા હોય છે તો આચાર્ય એના વર્ગની અંદર જઈ અને એનું મૂલ્યાંકન કરતા હોય છે લોગબુક ની અંદર. પછી લોગબુક ની અંદર ટાઈમ ટેબલ નિભાવતા હોય છે, શાળાની તમામ માહિતી લોગબુક ની અંદર જોવા મળતી હોય છે, આચાર્ય પાસે લોગબુક રાખવાની હોય છે, બરાબર? આ લોગબુક ની વાત છે. ઓકે, ચલો, આ બધું સમજાઈ ગયું ને તમને? તમને એવો કોઈ ટોપિક લાગતો હોય, તમને ના સમજાય તો એ પણ તમે અત્યારે ડાયરેક્ટ પૂછી શકો છો, બરાબર? આપણે એ ટોપિકની પણ ચર્ચા કરશું. અત્યારે આપણે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન પેપર જોયે છે કે આવા પ્રશ્ન આવે છે અને એની સાથે રિલેટેડ કયા પ્રશ્ન આવી શકે, બરાબર? મેં તમને આગળ જે આપણે અધ્યાપન સૂત્રનો પ્રશ્ન જોયો, બરાબર? એક અધ્યાપન સૂત્ર સમગ્રથી અંત તરફનું આવી ગયું, તો બાકીના 7 અધ્યાપન સૂત્રો છે, બરાબર? એ તમને આવડવા જોઈએ. સરળ પરથી કઠિન પર કોને કહેવાય, સામાન્યથી વિશેષ સંકુલ કોને કહેવાય, બરાબર? મૂર્ત પરથી અમૂર્ત, જ્ઞાત પરથી અજ્ઞાત,
બરાબર અનુભવજન્ય થી બુદ્ધિજન્ય તરફ આ બધા જે સૂત્રો છે એ તમને આવડવા જોઈએ. આવી રીતે જે પ્રશ્ન પૂછાયો એની આસપાસનું બધું તૈયાર કરો. ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ચાલો ફટાફટ આન્સર આપો. આ પ્રશ્ન પણ 2017 માં પૂછાઈ ગયો. સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? બરાબર ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. ચલો આન્સર આપો ફટાફટ. ડી 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 એ. ચલો બધાનો આન્સર અલગ અલગ આવે છે, વચ્ચે એ આન્સર પણ આવે છે, બાકી બધાનો ડી આન્સર આવે છે. ઓકે તો જો મારી વાત સાંભળો, આમાં શું આવશે? તો કે ભાઈ આની અંદર રાઈટ આન્સર છે ને એ ડી આવશે. બરાબર શું આવશે? રાઈટ આન્સર ડી આવશે. આ વાત કરી રહ્યા છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન ની. બરાબર આપણે ત્રણ પ્રકારના એજ્યુકેશન ની વાત કરી છે. પેલા આપણે ઇન્ટિગ્રેટેડ આવતું હતું. શું આવતું હતું? ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન. અને હવે આવ્યું છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. બરાબર ઇન્ક્લુઝિવ એજ્યુકેશન નો મતલબ શું થાય? કે ભાઈ વર્ગખંડની અંદર દિવ્યાંગ બાળકો જે આપણા છે એને આપણે વિકલાંગની દિવ્યાંગ બાળકો કહીશું. બરાબર આ દિવ્યાંગ બાળકો છે એ વર્ગખંડને સામાન્ય બાળકોની સાથે જ શીખી શકે. બરાબર સામાન્ય બાળકોની સાથે જ એને તમામ પ્રકારની સુવિધાઓ મળે, એને એ રીતનો જ માહોલ મળે, એના માટે આખું વર્ગખંડ અને આપણી જે શિક્ષણ પદ્ધતિ છે એમાં ફેરફાર લાવવાનો છે. બરાબર એવું નહીં કે દિવ્યાંગ બાળક છે તો એ અલગ સ્કૂલમાં ભણે. હા દિવ્યાંગ તેની વધારે હોય તો એ અલગ થઈ જે એની સ્પેશિયલ સ્કૂલ છે એમાં ભણી શકે, પણ સામાન્ય રીતે આપણે એમને પણ આપણી શાળાની સાથે આપણા બાળકોની સાથે જ એમને શિક્ષણ આપવાનું છે. બરાબર તો આ છે ઇન્ક્લુઝિવ એજ્યુકેશન. આની પેલા જે સંકલ્પના હતી ઇન્ટિગ્રેટેડ એજ્યુકેશન હતું જેને આપણે એકીકૃત એજ્યુકેશન કહેવાય. બરાબર અને આ છે સમાવેશી શિક્ષણ છે. બરાબર સમાવેશી શિક્ષણ અથવા એને સંકલિત શિક્ષણ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. ઓકે ચલો આના પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા આવે છે? જો આ પ્રશ્ન પૂછાઈ ગયો. બરાબર 2017 નો પ્રશ્ન છે આ. ચલો શું આવે આન્સર? હમણાં જ મેં તમને બધું કહી દીધું છે. સર શાળાની વહીવટી બાબતો જાણવા માટે કઈ વેબસાઈટ કે બુક? હા એના માટે તમારે જીસીઆરટી જે વેબસાઈટ છે જીસીઆરટી ની વેબસાઈટ ની અંદર મેં તમને જે કાલે કીધું હતું એની અંદર જીસીઆરટી માં રિસોર્સ બેંક એવું લખેલું છે, એની અંદર બધા ડોક્યુમેન્ટ છે, એની અંદર બધા મોડ્યુલ આપે છે. એમાં એચ સ્ટાર્ટ નું મોડ્યુલ આપેલું છે. શું? એચ સ્ટાર્ટ. આ એચ સ્ટાર્ટ ની અંદર 5 મોડ્યુલ આપેલા છે. કેટલા? 5 મોડ્યુલ. એમાં એક મોડ્યુલ નું નામ છે ઓફિસ કીપિંગ. શું છે? ઓફિસ કીપિંગ. તો આ મોડ્યુલ તમે ડાઉનલોડ કરી લેશો ને એટલે આની અંદર તમને બધી તમામ માહિતી ઓફિસ ને લગતી તમામ માહિતી એક જ મોડ્યુલ ની અંદર આપેલી છે. ઓકે ચલો ફટાફટ આ પ્રશ્ન નો આન્સર આપો. બીજા બધા મિત્રો શું આવશે એનો આન્સર? શું આવશે આન્સર? બી બી બી. ઓકે કેમ કે આપણે આ પ્રશ્ન હમણાં જોઈ લીધો. બરાબર આ પ્રશ્ન પણ 2017 માં પૂછાઈ ગયો છે. બરાબર તો આવા જ પ્રશ્ન આવશે. બરાબર જો તમે બરાબર વાંચેલું હશે તો તમને તરત જ આવડી જશે. શું આવે? આપણે આગળ બધી હમણાં ચર્ચા કરી ગયા એટલે રાઈટ આન્સર આવશે 3 થી 8. ઓકે મિત્રો શું આવશે? 3 થી 8 આનો રાઈટ આન્સર આવશે. ઓકે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સર બધી માહિતી જીસીઆરટી ની વેબસાઇટ પર મળી જ જશે ને? હા જીસીઆરટી ની વેબસાઇટ પર બધી માહિતી મળી જશે. જીસીઆરટી એક ઓથેન્ટિક સોર્સ કહેવાય. બરાબર એની જ માહિતી લેવી જોઈએ. ચાલો દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક સામા મળે છે. જો આ પ્રશ્ન હું હમણાં જ તમને હજી કહેતો હતો કે આવો એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો. શું પ્રશ્ન હતો? જોઈ લ્યો. ચાલો આનો આન્સર ફટાફટ કરો. શું આવશે? ફટાફટ આન્સર આપો. કોઈનો ખોટો ના જ પડવો જોઈએ. આપણે હમણાં ચર્ચા કરી એ એ એ એ એ. બરાબર આ પ્રશ્ન 2017 માં પૂછાઈ ગયો. બરાબર 2017 ની ટેટ 2 ની એક્ઝામ માં પૂછાઈ ગયો. ટેટ 2 2017 માં પૂછાઈ ગયો. બરાબર એ સર મેથ સાયન્સ વાળા એસએસસી ની તૈયારી કરવી જોઈએ? ના, એને વિભાગ 1 ની અંદર જે 25 માર્ક્સ નું જીકે આવે ને એમાં એસએસ આવશે, બાકી એમને એસએસ ક્યાંય નહીં આવે. ઓકે ઓકે ચાલો તો રાઈટ આન્સર શું આવશે? એ. હવે જો પ્રજ્ઞા અભિગમ પૂછાઈ ગયો. બરાબર આ પ્રશ્ન શું પૂછી લીધો? પ્રજ્ઞા અભિગમ વિશે પૂછી લીધો. તો પ્રજ્ઞા અભિગમ વિશે તમારે થોડી ઘણી બીજી તમારે સામાન્ય માહિતી પણ હોવી જોઈએ. બરાબર હાલમાં ગુજરાતમાં કયા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ ચાલુ? ચાલો મને આન્સર આપો તો ફટાફટ. ગુજરાતમાં હાલમાં કયા ધોરણમાં પ્રજ્ઞા અભિગમ ચાલુ છે? પ્રજ્ઞા અભિગમ હાલમાં ગુજરાતના કયા ધોરણમાં ચાલુ છે? આવો પ્રશ્ન પૂછાય તો આવો પૂછાઈ ગયો. હવે આને રિલેટેડ બીજો પ્રશ્ન આવે તો શું આન્સર આવશે? સરસ. ચાલો સૌથી પહેલા આન્સર વિરલભાઈ ચુડાસમાનો આવી ગયો છે. બરાબર ને ધોરણ 1 અને 2 માં. અને પ્રજ્ઞા ગુજરાતમાં કયા વર્ષથી શરૂ થયું એવું પૂછાય તો કયા વર્ષથી પ્રજ્ઞા શરૂ થયું છે ગુજરાતમાં? તો શું આવશે? કયું વર્ષ આવશે? ચાલો ફટાફટ મને આન્સર આપો. તમે બધા તૈયારી કરતા જશો અને હવે તો તૈયારી ફૂલ કરવી જ પડે. સર જી સમજાવો. હા જી પત્રક પછી સમજાવો. 2 મિનિટ.
ચાલો પહેલા તમે મને મારો આન્સર આપી દો 2018 ના આવે 2018 ના આવે 2010 થી પ્રજ્ઞા ચાલુ થઈ ગુજરાતમાં ક્યારથી 2010 થી બરાબર શરૂઆતમાં ધોરણ 1 થી 5 સુધી હતું પરંતુ હાલમાં પૂછે તો હાલમાં માત્ર ધોરણ 1 અને 2 ની અંદર પ્રજ્ઞા છે બરાબર પ્રજ્ઞા ની અંદર ગુજરાતી માટે કયો કલર છે આવું પૂછાય તો કોઈને ખબર છે ગુજરાતી માટે કયો કલર છે પ્રજ્ઞામાં પણ કલર કોડ આપેલા છે શું આપેલું છે કલર કોડ આપેલા છે ચાલો કોઈ કહેશે ગુજરાતી માટે કયો કલર છે પ્રજ્ઞાની અંદર અને ગણિત માટે કયો કલર કોડ વપરાય છે ચાલો કોઈને આન્સર ખબર હોય તો ફટાફટ આન્સર આપો સરસ ચાલો શિલ્પાબેનનો આન્સર આવી ગયો છે વિરલભાઈનો પિંક ના આવે બરાબર શિલ્પાબેનનો આન્સર સાચો છે પીળો ગુજરાતી માટે કયો કલર કોડ છે પીળો છે અને ગણિત માટે કયો છે ગણિત માટે કયો કલર કોડ છે કોઈને ખબર હોય તો ફટાફટ કયો સરસ ચાલો શિલ્પાબેને જ આન્સર આપી દીધો છે ગણિત માટે છે ને વાદળી કલર છે બરાબર ગણિત માટે વાદળી કલર છે બરાબર ચાલો મને એક બીજો આન્સર આપો કે પ્રજ્ઞાની અંદર જૂથ કેટલા હોય છે જૂથની સંખ્યા કેટલી છે પ્રજ્ઞામાં કેટલા જૂથ હોય છે આવો પ્રશ્ન પૂછાય તો પ્રજ્ઞામાં કેટલા જૂથ હોય છે આવો પ્રશ્ન પૂછાય તો હાલમાં પ્રજ્ઞામાં કેટલા જૂથ છે હાલમાં પ્રજ્ઞામાં કેટલા જૂથ છે સર પ્રજ્ઞા મોડ્યુલ પણ વેબસાઇટ પર મળી જશે હા મળી જશે પ્રજ્ઞા મોડ્યુલ પણ મળી જશે એ જ વેબસાઇટ જીસીઆરટીમાં રિસોર્સ બેંકમાં ડોક્યુમેન્ટમાં જાઓ એટલે તમને પ્રજ્ઞા પણ મળી જશે છ ના આવે જો આ ખોટું આ ઘણી જગ્યાએ હજી ઘણી બુકની અંદર સુધાર્યું નથી મેં ઘણી પ્રાઇવેટ પબ્લિકેશનની બુક જોઈ છે એમાં છ જ હજી લખેલું છે બરાબર ને રિસેન્ટલી જ મેં હમણાં એક બુક જોઈ એમાં છ લખેલા છે ગ્રુપ પણ છ ગ્રુપ નહીં આવે બરાબર કેટલા ગ્રુપ આવશે શિલ્પાબેન ને નીતિનભાઈનો આન્સર ખોટો છે છ ગ્રુપ નહીં આવે હાલમાં પ્રજ્ઞામાં કેટલા ગ્રુપ છે બીજા કોઈને મિત્રોને ખબર નથી લાગતી કોઈનો આન્સર નથી આવતો જો હવે પ્રશ્ન પૂછાય તો લખવાનું કે પ્રજ્ઞામાં ચાર જૂથ છે કેટલા ચાર જૂથ છે ચારે ચાર જૂથના નામ પણ આવે છે શું નામ આવે છે શિક્ષક સમર્પિત જૂથ શું આવે શિક્ષક સમર્પિત જૂથ બરાબર પછી સહપાઠી જૂથ સહપાઠી જૂથ પછી સ્વ અધ્યયન જૂથ અને ચોથું છે મૂલ્યાંકન જૂથ મૂલ્યાંકન બરાબર આ ચાર ગ્રુપ છે બરાબર સમજાય છે પ્રજ્ઞામાં પ્રજ્ઞાની અંદર બાળકોને શાળાની અંદર વર્ગખંડની અંદર દફતર લઈને આવવાનું હોતું નથી પ્રજ્ઞા વર્ગખંડની અંદર પાટલીઓ જોવા મળતી નથી બ્લેકબોર્ડ જોવા મળતું નથી ગ્રુપની અંદર બાળકો શીખતા હોય છે એક રૂમ હોય છે એમાં ચાર ગ્રુપ પડેલા હોય છે બરાબર ચારે ચાર ગ્રુપમાં બાળકો ડિવાઈડ થયેલા હોય છે બરાબર આવી રીતે પ્રજ્ઞા શિક્ષણ ચાલે છે ઓકે ચાલો હજી આમાં છાબડી હા છાબડી આવે એવો પણ પ્રશ્ન પૂછાય કે છાબડી લેડર ઘોડા આ બધા શબ્દોનો ઉપયોગ કયા અભિગમમાં થાય છે આવો પ્રશ્ન પૂછાય કે છાબડી લેડર ઘોડા પ્રગતિ માપન રજીસ્ટર પ્રગતિ માપન રજીસ્ટર આવા બધા શબ્દોનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે કયા અભિગમમાં થવો જોવા મળે છે તો શું આવશે પ્રજ્ઞા અભિગમ શું આવશે પ્રજ્ઞા અભિગમ આવશે ઓકે ક્લિયર પ્રજ્ઞા વિશે ચાલો બાલા પ્રોજેક્ટ નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે આ શું છે બાલા પ્રોજેક્ટ ચાલો કોઈ મને બાલા પ્રોજેક્ટ નું ફૂલ ફોર્મ કહેશે બાલા નું ફૂલ ફોર્મ શું થાય બાલા પ્રોજેક્ટ નું સર જીપીએસસી પ્રી પ્લસ મેન્સ ઓનલાઈન કોર્સ માટે તમે એ મેં કીધું એમ તમે આમાં કોર્સ કોલ કરી શકો છો બરાબર ને તમામ માહિતી તમને એમાંથી મળી જશે હેલ્પલાઇન નંબર માંથી હેલ્પલાઇન નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે જ ઓકે ચલો બાલા નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે છાબડી દ્વારા હા ચલો પ્રજ્ઞામાંથી બહાર આવો જરા બાલા બાજુ આવો બાલા શું છે બાલા નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે બાલા છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ વેરી ગુડ ચલો ભાર્ગવભાઈ નો આન્સર આવી ગયો છે બરાબર બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ બરાબર બાલા એટલે શાળાની આપણી જે શાળા છે પ્રાથમિક શાળા એ શાળાનું આંગણું છે એના દરવાજાઓ છે બારી છે એના વર્ગખંડો છે એની દિવાલો છે આ બધાને એવી રીતે રંગરોગાન કરેલું હોય ડિઝાઇન દોરેલી હોય બધું વિષય વસ્તુ દેખાતું હોય બરાબર એવી દિવાલો પણ હોય ફોર એક્ઝામ્પલ આવી એક દિવાલ હોય બરાબર એની અંદર કોતરણી કામ કરેલું હોય ત્રિકોણ દોરેલું હોય ગોળ દોરેલું હોય ચોરસ દોરેલું હોય એટલે કે ભૌમિતિક આકાર હોય તો બાળકોને બિલ્ડિંગમાંથી પણ કંઈક શીખવાનું મળે એના માટે પ્રોજેક્ટ અત્યારે ગુજરાતમાં ચાલુ છે અને આ પ્રોજેક્ટનું નામ શું છે બાલા છે બરાબર શું નામ છે બાલા તો આવી રીતે પ્રશ્ન આવી શકે ઓકે મિત્રો ચલો હવે ફટાફટ આપણે આગળ વધીએ 9 વાગી ગયા છે બરાબર આપણો લેક્ચર પૂરા થવાની તૈયારીમાં છે બરાબર આનો આન્સર શું આવશે તો કે બાલા આવશે બરાબર નેક્સ્ટ જોઈ લઈએ ચલો આ આપણે આપણી વાત કરી હતી એ જ કે ફરીથી કે ટેટટની નવી બેચ લોન્ચ કરી છે 16 તારીખથી બરાબર જે તમારા મિત્રો હોય સગાવાલા હોય અને જો એમને એડમિશન લેવું હોય તો તમે એમને
આ નંબર ઉપર ઇન્ક્વાયરી કરવાનો કહી દેજો બરાબર 16 તારીખ થી આપણી બેચ સ્ટાર્ટ થઈ રહી છે અને આ રજિસ્ટ્રેશન માટે આ નંબર પર કોલ કરવો પડશે બરાબર આ નંબર પર કોલ કરશો એટલે તમને ડિટેલ માં બધું સમજાવી દેશે ઓકે મિત્રો ચલો હવે કોઈને પણ કઈ પ્રશ્ન હોય તો પૂછો બરાબર બાકી આપણે 9 વાગ્યા છે આપણો આજનો લેક્ચર આપણો પૂરો કરે છે તમને કઈ પણ ના ખબર પડી હોય કઈ પણ ના સમજાયું હોય તમારો કોઈ પણ પ્રશ્ન હોય રિલેટેડ પાર્ટ 1 રિલેટેડ પાર્ટ 2 અથવા કોઈ પણ ટોપિક વિશે તો તમે મને પૂછી શકો છો અત્યારે બરાબર નેક્સ્ટ ક્યારે આવશો નેક્સ્ટ આપણે મળીશું બરાબર મોજ મોજ સાહેબ ઓકે બરાબર બરાબર મોજમાં રહેજો અને જોરદાર તૈયારી કરજો કેમ કે મેરિટ બહુ જ ઉપર જવાનું છે મેં તમને કેવી રીતે તૈયારી કરવી એ બધું ગાઈડન્સ આપી દીધું છે આ બે દિવસમાં પાર્ટ 1 કેમ તૈયાર કરો પાર્ટ 2 કેમ તૈયાર કરો બરાબર બરાબર મેં તમને કહી દીધું છે અને હજી તમને થોડી ઘણી માહિતી આપી દઉં કે જો હવે તમારી પાસે સમય બહુ ઓછો છે બરાબર એટલે મટીરિયલના મોટા મોટા થોથા ભેગા ના કરતા બરાબર મટીરિયલની મોટી મોટી બુક્સો ભેગી ના કરતા ગુજરાતનો ઇતિહાસ ભારતનો ઇતિહાસ હે આવી રીતે બધી અલગ અલગ નોટ્સ ભેગી ના કરતા બરાબર ટૂંકની અંદર મેં તમને જેટલા ટોપિક કીધા બે દિવસમાં આટલા અગત્યના ટોપિક એકદમ ટુ ધ પોઈન્ટ તૈયાર કરી નાખજો અને એ જ વાંચો બરાબર મટીરિયલમાં પડતા નહીં કે સાહેબ આ એકેડમી દ્વારા તો એટલું બધું મટીરિયલ આવે છે કે આ સંસ્થા દ્વારા એટલું બધું મટીરિયલ મળે છે બરાબર તમારા મિત્ર ટેટની તૈયારી કરતા હશે તો એમની પાસે પણ ઘણું બધું મટીરિયલ હશે પણ મટીરિયલમાં બહુ ના પડતા બરાબર ટુ ધ પોઈન્ટ ઓછા સમયમાં વધુ માર્ક્સ આવે એવું સ્માર્ટ વર્ક કરજો ઓકે અહીંયા નહીં તો કોઈ પણ જગ્યાએ જો શક્ય હોય તો કોઈ પણ જગ્યાએ કોચિંગ સંસ્થામાં જોડાઈ શકો છો અથવા જાતે પણ તૈયારી કરી શકો છો બરાબર પણ તૈયારી જોરદાર કરજો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે બરાબર ટેટ આવી ગઈ છે નોટિફિકેશન પણ 30 તારીખ સુધીમાં આવી જશે બરાબર પરીક્ષા પણ લેવાઈ જશે અને ભરતી પણ થઈ જશે કેમ કે ભરતીની પણ જાહેરાત કરી દીધી છે કે અમે આ 5600ની એટલે કે 3000ની ભરતી પણ કરવાના છે 2600 જૂની અને 3000 નવી એટલે તમારા માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે એક જ વાર ચાન્સ મળે છે બરાબર આવો ચાન્સ વારંવાર ના મળે 2017 પછી આ 5 વર્ષ પછી તપસ્યા પ્રતીક્ષા બાદ આ તમને મળ્યું છે બરાબર તો આના માટે જોરદાર મહેનત કરી નાખો ઓકે મિત્રો અને કંઈ પણ તમને ક્યારે પણ કંઈ પણ ક્વેરી હોય તો પ્રાજસ્તનો હેલ્પલાઈન નંબર છે એમાં કોલ કરજો અથવા તમે કોમેન્ટ છોડી દેજો તમારા કોમેન્ટના તમામ કોમેન્ટના હું આન્સર આપી દઈશ બરાબર બાકી મેં તમને કીધું એમ જોરદાર મહેનત કરો જોરદાર તૈયારી કરો તમારું મેરિટ છે ને 100 માર્ક્સ છે ને 120+ લાવો અને મેરિટ છે ને 75+ બનાવો બરાબર માર્ક્સ 120+ જોઈએ અને મેરિટ છે ને 75+ જોઈએ બરાબર ને તો જ વાત થાય બાકી બીજી વાત ખોટી બરાબર લાગી જાઓ જોરદાર બાકી લાઈવ સેમિનાર મેગા સેમિનાર 16 તારીખે છે ડેમો લેક્ચર પણ 16 તારીખે છે તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય અથવા તમે જો આવી શકતા હોય તો રૂબરૂ આવી જાવ સંસ્થામાં બરાબર 16 તારીખે આપણે લાઈવ મળીએ છીએ બરાબર તમારા કોઈ પણ પ્રશ્ન હશે તો એનું પણ નિરાકરણ કરીશું અને તમને જે પણ છે ટુ ધ પોઈન્ટ તમને સમજાવીશું બરાબર ઓકે ઓકે સારું તો મિત્રો મળીએ બરાબર નેક્સ્ટ ટાઈમ ફરી ઓકે થેન્ક